નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું હેમા ગીગોર. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. દશેરા નિમિત્તે ગુજરાતભરમાં કરોડોના ફાફડા જલેબી ખવાય છે. કેવો છે ભુજમાં માહોલ? ખાવાના શોખીન એવા ગુજરાતીઓ અનેક તહેવારોને વાનગીઓ જોડીને અનેક સ્વાદનો આનંદ માણતા હોય છે. તે પછી મકર સંક્રાંતિ હોય, હોળી ધૂળેટી હોય, દિવાળી હોય કે પછી દશેરા, આવા અનેક તહેવારો માટે અલગ અલગ વાનગીઓ જાણે નક્કી કરવામાં આવી હોય તેવું લાગે છે. વિજયાદશમી એટલે કે શ્રીરામ ભગવાને રાવણનો વધ કરી વિજય મેળવ્યો એ દિવસે શસ્ત્રપૂજા પણ કરવામાં આવે. શૌર્ય પૂજાના આ દિવસે ગુજરાતીઓ જલેબી ફાફડાની લિજ્જત માણતા હોય છે. ખાવાના શોખીન ગુજરાતીઓ આ એક દિવસમાં લાખો કરોડોના જલેબી ફાફડા આરોગ્ય છે. હવે ધીમે ધીમે જલેબી ફાફડાની સાથે રાજસ્થાની વાનગીઓનો પણ સમાવેશ થતો જાય છે. દશેરાના દિવસની તૈયારી દુકાનદારો એકાદ બે દિવસ પહેલાથી આરંભી દેતા હોય છે. દુકાનદારો દુકાન બહાર કાઉન્ટર લગાવી મંડપ બાંધીને ગ્રાહકોને આવકારતા હોય છે. રોજિંદા દિવસોમાં દુકાન પર કે ફાફડા જલેબી વાળાની લારી પર ગયા કે તરત જ જલેબી પેક કરી આપે છે. અને હજુ તમે તમારો મોબાઈલ ખિસ્સામાંથી કાઢો અને વોટ્સઅપના એકાદ બે મેસેજ વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય ત્યાં સુધીમાં તો તમારું પાર્સલ તૈયાર થઈ જાય છે. જ્યારે દશેરાના દિવસે માહોલ કંઈક અલગ હોય છે. તે દિવસે તો ઓર્ડર આપવા માટે પણ રાહ જોવી પડે છે અને ઓર્ડર આપ્યા પછી પણ ખાસો એવો સમય પસાર કરવો પડે છે. ત્યારે તમારા હાથમાં જલેબી ફાફડાનું પાર્સલ આવે છે ત્યારે જાણે એવું લાગે છે કે વિજય મેળવીને ઘરે પરત ફરી રહ્યા છે. વેપારીઓ આ દિવસે સારો એવો વકરો કરી લેતા હોય છે. ત્યારે ભુજના વેપારીને પૂછવામાં આવતા જણાવ્યું કે જલેબી ફાફડાનું ખૂબ જ વેચાણ થયું છે, પરંતુ હજુ પણ માણસોમાં ક્યાંક ને ક્યાંક કોરોનાનો થોડો ઝાઝો ભય છે અને આ વર્ષે વાયરલ બીમારીએ પણ માજા મૂકી છે, તેથી ફરક પડ્યો છે. સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. મારું નામ મહેશભાઈ છે. મારી દુકાન અહીંયા મંગલમ ચાર રસ્તા પાસે ખાવડા સ્વીટ કરીને છે. છેલ્લા અમે લગભગ અહીંયા 25 વર્ષથી અહીંયા દુકાન ચલાવી છે મંગલમ ચાર રસ્તા પાસે. અને આજે વિજયાદશમીનો મહોત્સવ છે, એના નિમિત્તે અમે જલેબી ફાફડાને એનું આપણે વેચાણ કરીએ છીએ. એમ એટલે આ વર્ષોથી મહિમા છે એનો વિજયાદશમીનો. એટલે માણસો એને જલેબી ફાફડાને બીજો મીઠાઈ પણ ખાય છે. ઉત્સાહ તો સમજી લો ને, આ જે કોરોના આવ્યો છે ને એના કારણે માણસોમાં હજી છે, આમ બીક છે, થોડી બીક છે હજી. સમજી લો ને, જે 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં જે આપણે વિજયાદશમીને હતા તહેવારો, જે આપણે એમાં ગરાકી હતી, એવી ગરાકીમાં અત્યારે 30-40% ઘટાડો છે. હાલ તો આપણે ધીમે ધીમે હવે ગાડી પાટે ચડે છે, એમ ધીમે ધીમે એમ દેખાય છે કે ના, માણસો હવે ઉત્સાહમાં આવે છે. જેવી રીતે આ ગરબીઓ હવે ચાલુ થઈ ગઈ છે હવે, એટલે માણસોમાં ઉત્સાહ દેખાય છે. કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર, શું આપ આપના ઘર અને ઓફિસને સજાવવાનું વિચારી રહ્યા છો? તો આજે જ મુલાકાત લો કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેરની. અમારે ત્યાંથી આપને મળી રહેશે ડિજિટલ જીવીટી ટાઇલ્સ, ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડિજિટલ વોલ ટાઇલ્સ, સ્માર્ટ માર્બલ, એલિવેશન, પાર્કિંગ માટે પેવર તેમજ ટાઇલ્સ, સીડી માટે સ્ટેપ રાઇઝર, 3D પિક્ચર ટાઇલ્સ, ગોડ પિક્ચર, ગ્લાસ તેમજ ટાઇલ્સ ઉપર પ્રિન્ટિંગ પણ કરી આપીશું. ટાઇલ્સ લગાડવા માટે કેમિકલ તેમજ વોટરપ્રૂફિંગ માટે કેમિકલ મળશે. સાગવાન તેમજ ફાઇન બોર્ડના ડોર મળશે. ટાઇલ્સમાં અવનવી વેરાયટી મળશે. અમારી પાસે બર્જર પેઇન્ટ અને ગોલ્ડ ગંગા વોટર ટેન્ક મળી રહેશે. એડ્રેસ કર્મયોગ ટાઇલ્સ એન્ડ સેનેટરીવેર, ભગવતી હોટેલની બાજુમાં, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. સંપર્ક દીપક પી પટેલ, મોબાઈલ નંબર 9426473160. રાપર તાલુકાના મોરા ગામના 70 વર્ષના માજીને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બંધાયું, દીકરાને જન્મ આપ્યો, રબારી સમાજમાં ખુશીનો માહોલ. ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં પણ મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજુર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં આજના વૈજ્ઞાનિક ટેકનોલોજીના યુગમાં નિસંતાન દંપતિ માટે હવે નિરાશ થવાની જરૂર નથી. કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડૉક્ટર નરેશ ભાનુશાલીએ 70 વર્ષની મહિલા જીવુબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી જતાં
બધી રીતે સુખી હતા, પણ શેરમાટીની ખોટ હતી. નિસંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પૂરી કરશે, પણ સમય બહુ વીતી જતા અંતે આ બુજુર્ગ દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો અને મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ન હોવાનું તબીબે સલાહ આપી હતી. પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટરને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજીના એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જીવુબેન રબારીએ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. આ ટ્રીટમેન્ટના અંતે જીવુબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુજુર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પહેલી ટ્રાએ બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાઈ મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો 75 વર્ષના માલધારી વાલાભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો, તો પુત્રની માતા જીવુબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેરમાટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ લાલો નાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉંમરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ લાવી હતી. ભુજના સ્ત્રીરોગ ડોક્ટર નરેશ ભાનુશાલીએ બુજુર્ગ મહિલાને આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા બહુ જૂજ જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરોસો હોતા સફળતા મળતા સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. ડોક્ટર ભાનુશાલીએ આવા અનેક નિસંતાન દંપતિ છે એમને કહ્યું હતું કે લગ્ન પછી અમુક વર્ષો પછી પણ તો ખોટો સમય ન વેડફી તાત્કાલિક સારવાર ડોક્ટર પાસે લઈ લેવી જોઈએ. આ બુજુર્ગ મહિલાની ડિલિવરી સિઝેરિયનથી બાળક જન્મ થયો હતો. સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. હું ડોક્ટર નરેશ ભાનુશાલી, પ્રસૂતિ સ્ત્રીરોગ નિષ્ણાત અને ટેસ્ટ ટ્યુબ નિષ્ણાત ડોક્ટર છું અને હું 20 વર્ષથી અહીંયા ભુજમાં છું. સ્ટાર્ટિંગમાં 10 વર્ષ જીકે જનરલમાં સેવા આપી સરકારીમાં અને છેલ્લા 10 વર્ષથી હું પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું અને છેલ્લા 8-9 વર્ષથી હું મેઇન આપણું ઇન્ફર્ટિલિટી જે નિસંતાન દંપતીઓ છે એના માટે ટેસ્ટ ટ્યુબ બેબી ને એના લગતી જે સારવાર છે એ હું કરું છું. એ જીવુબેન રબારી છે, રબારી સમાજના છે. રબારી સમાજના અને બધી સમાજના મને બહુ જ આશીર્વાદ છે અને એ લોકો રાપર તાલુકાના મોરા ગામથી આવે છે. એટલે બેઝિકલી હું એમાં એવું કહીશ કે આ ઉંમરે ઉંમર બહુ મોટી કહેવાય અને આ ઉંમરે બાળક કરાય જ નહીં એમને. અમે એમને ઘણી રિક્વેસ્ટ કરી અને વિનંતી કરી કે ભાઈ તમે આ ઉંમરે બાળકને કરો, માતાને પણ જોખમ રહેતું હોય છે ડિલિવરીમાં અને આગળ જતાં, પણ એ લોકોએ બહુ માન્યા જ નહીં અને એમને કીધું કે જે અમારું ભગવાન કરશે અને ભગવાન ઉપર અને ઉપરવાળા ઉપર અમારો વિશ્વાસ છે કે જે અમારે જે સારવાર થતી હોય સારવાર કરો. એટલે ટેસ્ટ ટ્યુબ બેબી પતિથી એને અમે સારવાર કરી અને એમને ત્યાં બાળકનું જન્મ થયું. એસ એચ બેનની ઉંમર તો એના કહેવા પ્રમાણે તો 65-70 વર્ષ ઉંમર થઈ ગઈ છે અને છેલ્લા 2 વર્ષ સારવાર કરતા હતા. એમનું માસિક ધર્મ પણ વયું ગયું હતું, પણ દવાઓથી અને ટેકનિકથી બધું માસિક ધર્મ અમે લઈ આવ્યા. એમનું દૂરબીનથી પણ અમે ઓપરેશન કરવામાં આવ્યું હતું, ગર્ભાશય પણ મોટું કરવામાં આવ્યું હતું અને પછી એમને ટેસ્ટ ટ્યુબ બેબીથી એને બાળક મૂકવામાં આવ્યું હતું અને પ્રથમ પ્રયત્ને અમને સફળતા મળી અને એમને ત્યાં બાળકનું જન્મ થયું. બેન બિલકુલ તંદુરસ્ત છે અને બાળક પણ બિલકુલ તંદુરસ્ત છે. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. આપના અદ્ભુત સહકાર અને હોપથી અમો 8મી એનિવર્સરી નિમિત્તે આપને માટે લાવ્યા છીએ ખાસ ધમાકેદાર ઓફર. કોઈ પણ એક વસ્તુની ખરીદી ઉપર એક વસ્તુ તદ્દન ફ્રી. ઓફર મર્યાદિત સમય માટે જ, તો જોજો રહી જતા નહીં. અમારે ત્યાંથી લેટેસ્ટ ફેશનના કપડાંની અવનવી વેરાયટીઓ, ડિઝાઇનર ડ્રેસ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથલેટિક વેર, મેન્સ કેઝ્યુઅલ વેર, ડિઝાઇનર સારીઝ, બ્રાઇડલ સારીઝ, ચિલ્ડ્રન વેર. કચ્છના આધુનિક લોકોની કપડાની ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મુંબઈ સેન્ટ્રલ. નવરાત્રિ, દિવાળી તથા લગ્નસરા માટેનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે, તો આજે જ મુલાકાત લો મુંબઈ સેન્ટ્રલ શોરૂમ ભુજની. અમારું સરનામું નોંધી લેશો, મુંબઈ સેન્ટ્રલ શોરૂમ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સંપર્ક 9904714400. માંડવી તાલુકાના કોજાચોરા ગામે આવેલ ઓજેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાજપૂતાના સંઘાટ ટ્રસ્ટ આયોજિત વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્રપૂજનનું ભવ્ય આયોજન કરાયું.
માંડવી તાલુકાના કોચાચોરા ગામે આવેલ ઓજેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાજપૂતાના સંઘાર ટ્રસ્ટ આયોજિત વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્રપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી પિયુષ રાજગોરે શાસ્ત્રોક્ત વિધિનો પ્રારંભ કરાવ્યો હતો. શસ્ત્રપૂજનમાં કરસનજી ભગત, વાગડ સંઘાર સમાજ પ્રમુખ આમરજી સુમરાજી, નારણજી રવાજી જખુભા, નખત્રાણા મામલતદાર જખરાજજી ભાટી, બીદડા સરપંચ સુરેશ સંઘાર, જેકી સંઘાર, ભાવેશ સંઘાર, હરેશ પા, દેવાજી સંઘાર, નિવૃત્ત આરપીએફ ઓફિસર, નિવૃત્ત આર્મીમેન બાબુભા, વિલુભા બકુજી, કાનજીભા જામોતર, હીરાજી નારાયણજી, લાખાજી પિયાજી, નારાયણજી અબજીભા, શિવજીભા સંઘાર વગેરે જોડાયા હતા. સંચાલન ડૉક્ટર ખુશાલસિંહ ચંદ્રોગાએ અને આભારવિધિ કિશોરસિંહ બાપુએ કરી હતી. જયરાજસિંહ, દશરથસિંહ, હરેશસિંહ વગેરે આયોજન વ્યવસ્થા સંભાળી હતી. ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ રાજપૂતના સંઘાર ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા, એજ્યુકેશન સેવા, ધાર્મિક પ્રવાસો, વડીલોને કરવાના આયોજન તેમજ સનાતન ધર્મનું રક્ષણ કરવા ટ્રસ્ટની કામગીરી હોય છે. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. વિજયાદશમીનો પર્વ આ એક ક્ષત્રિયો માટે મોટામાં મોટો પર્વ છે. આ દિવસે અસત્ય ઉપર સત્યનો વિજય થયો હતો એના નિમિત્તે આ પર્વ ઉજવવામાં આવે છે. અને હાલ તો ક્ષત્રિયોને જાગવાની ખૂબ જરૂર છે, કારણ કે ભારત દેશ ઉપર અત્યારે વિદેશી આક્રમણો એવા થઈ રહ્યા છે. અને મુખ્ય વસ્તુ કહીશ કે અત્યારે જુવાનો જે છે, ક્ષત્રિય ધર્મ જે પાળતા છે, રાજપૂતો છે, જે બ્રાહ્મણો છે અને હિન્દુ ધર્મના, એ લોકોને મોબાઈલની અંદર જે હીરો આવે છે, જે ટીવીની અંદર હીરો હિરોઈન દેખાય છે, એને પોતાના રોલ મોડલ માને છે, એના પોતાના સ્ટાર તરીકે માને છે. તો એ લોકોને ભૂલી કરી અને આપણા જે મહાપુરુષો થઈ ગયા છે, શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, એવાને પોતાના સ્ટાર તરીકે માને અને એમનામાંથી જે શિક્ષણ ગ્રહણ કરે તો જરૂર આપણે હિન્દુ ધર્મને બચાવી શકશું. અને નાત જાતના જે વાળાબંધી છે, હું તો એ માનું છું કે નાત જાતના વાળાબંધી બધા મૂકી અને હિન્દુ ધર્મના એક જ આપણા ભગવા ધ્વજ નીચે, બધા એક છત્ર નીચે આવી અને સનાતન ધર્મને બચાવવા માટે દિવસોને દિવસે પ્રયત્ન કરીએ, એવું આ સમયની અંદર જરૂરત છે. આજે રાજપૂતાના સંઘાર સમાજ ટ્રસ્ટ વતીથી જે આ શસ્ત્ર પૂજનનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો એ પ્રથમથી જ ક્ષત્રિયોનો ધર્મ છે અને ક્ષત્રિયોને હરમેશના માટે ક્ષત્રિય આપણે શસ્ત્ર પૂજન કરવું જોઈએ. તો આ ટ્રસ્ટ સમાજ માટે બહુ એક ભગીરથ કાર્ય કરી રહ્યો છે. અત્યારના સમયમાં આપણે જાણીએ છીએ કે સંસ્કારો દિવસે દિવસે આપણા નીચા જાય છે, કારણ કે મોબાઈલ અને ટીવીઓ એના પ્રમાણમાં. તો કઈ રીતે સમાજમાં સારા સંસ્કારો આવે, છોકરાઓમાં ધર્મનું સિંચન થાય અને આપણે ક્ષત્રિય છીએ તો ક્ષત્રિય તરીકે આપણે જીવતા શીખીએ, એવું આ ટ્રસ્ટનું એક માનવાનું કે મતલબ છે. તો હું બધા ભાઈઓને વિનંતી કરું કે ટ્રસ્ટવાળા જે કંઈ કામ કરી રહ્યા છે તો આપણે બધા સાથે ભેગા મળી અને ચર્ચા વિચારણા કરી, એમાં કંઈ કમીઓ જો હોય તો એને દૂર કરી અને આપણે આખો સમાજ એની સાથે જોડાય અને આપણો સમાજ કઈ રીતે એકત્રિત થાય. અને અત્યારે આ સમજ કલિયુગનો છે, જેટલા આપણે સંગઠિત થઈશું એટલું જ આ દુનિયામાં આપણે સારી રીતે જીવી શકીશું. જીવવાનું તો છે જ, તો હું બધા ભાઈઓને એક વિનંતી કરું છું કે બધાએ એક સાથે રહી કરી અને આપણો સમાજ કેવી રીતે આગળ વધે, આપણે આપણો ધર્મ કેવી રીતે જાળવી શકીએ, આપણે આપણા દેશને, આપણા ગામને કેવી રીતે આપણે માનવનું કે અનુકૂળ થઈ શકીએ અને આપણે સેવા કરી શકીએ એવી આપણી ભાવના હોવી જોઈએ. અને એ આ ભાવના સાથે આ જે શસ્ત્ર પૂજન છે એ જોડાયેલું છે. તો હું આટલું બોલી અને હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ, જય શ્રી રામ. ખાસ તો સમાજને એક અપીલ કરવાની છે કે મૂળ તો જે અમારી સંસ્કૃતિ છે, પાયાની સંસ્કૃતિ છે અમારો છાત્ર ધર્મ, એ છાત્ર ધર્મ નિભાવવાનું છે. સાથે સાથે આજે જે ચાલી રહ્યું છે હવામાન, એ હવામાન પ્રમાણે દેશની રક્ષા પણ કરવાની છે. દેશની રક્ષા તો જ થશે જો શિક્ષણ હશે તો ખ્યાલ આવશે કે મારા દેશ ઉપર શું આપશે, કે દેશ ઉપર શું ચાલી રહ્યું છે. તો બહોળી સંખ્યામાં મારા સમાજના લોકોને, ક્ષત્રિયોને અપીલ કરું છું કે સૌ પ્રથમ આપ શિક્ષણ ક્ષેત્રે આગળ વધો અને પછી જેમ બને તેમ આપણા જે સૈન્ય છે અલગ અલગ ટાઈપની, એમાં આપણે ભરતી થઈએ.
એના સિવાયની પણ અલગ સરકારી ખાતાઓમાં બધી જગ્યાએ આપણે ભરતી થઈએ, અમારા ઘણા છોકરાઓ ભણેલા છે પણ થોડાક સુષુપ્ત અવસ્થામાં છે. આટલી બધી ભરતીઓ આવે છે છતાં એ લોકો પ્રયત્ન નથી કરતા. તો યુવાનોને એક અપીલ કરું છું કે આપ આટલી બધી ભરતીઓ છે તેમાં પણ ટ્રાય કરો અને બોડી સંખ્યામાં આપ શિક્ષણ ક્ષેત્રે આગળ વધો. અને મેન તો ધર્મ અને શાસ્ત્ર ધર્મ અને આ શસ્ત્ર પૂજન એના દ્વારા એક મંચ ઉપર આપણે એકઠા થઈએ અને સમાજને કંઈક નવું આપવાનું વિચારીએ. આટલું કહી અને વિરામ લઉં છું. અસ્તુ. મારું નામ તનરાજભાઈ નાણભાઈ સંઘાર, પાગરથી આવેલો છું અને વિજયાદશમીના શસ્ત્ર પૂજનનો અમારે આયોજન કરવામાં આવે છે અહીંયા. અને ક્ષત્રિયનો ધર્મ છે જે શસ્ત્ર પૂજન કરવું એ, અને પર્વ પૂજ પૂર્વથી અમારા પૂર્વજો આ કરતા આવે છે. સંઘાર મારા. ભારત માતા કી જય. આજે આ શુભ દિવસે, દશેરાના દિવસે શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. જેવું કે આપણને ખબર છે, વીર ભોગ્યા વસુંધરા, આ પૃથ્વી હંમેશા વીરોની રહી છે. વીર આમ ચાલતા ફરતા નથી બનાતું, એના માટે આપણે સૌએ નાનપણથી પરિવારમાં વ્યસન મુક્ત અને વિદ્યા બે ચીજોનું બહુ જ જરૂરત છે. વ્યસન મુક્ત હશે તો જ આ શરીર તંદુરસ્ત હશે, શરીર તંદુરસ્ત હશે તો જ હાથમાં તલવાર લેવાનો આપણને મોકો મળશે અને આપણે વિજયી થશું. તો આ વિજયી થવા માટે આપણે હંમેશા આપણા પરિવારને, આપણા બાળબચ્ચાને, આપણા સાથીઓને વ્યસન મુક્ત કરવા માટે પ્રયત્ન કરીએ. સાથે સાથે ભુવા સાહેબે, વડીલ કસન બાપાએ, અમરજી સાહેબે કીધું કે આપણે વિદ્યાથી આગળ વધીએ. વિદ્યા વગરનો મનુષ્ય શિંગડા અને પૂછડા વગરનો એક જનાવર ગણાય છે. તો હું આશા રાખીશ અને સૌને વિનંતી કરીશ કે આપણે આ દિવસે શપથ લઈએ કે આવતા સમયમાં આપણા પરિવારને, આપણી પેઢીઓને વ્યસન મુક્ત અને વિદ્યાથી ઊંચે વધારશું. જય હિન્દ. સમસ્ત ક્ષત્રિય સમાજ અને મારા ભાઈઓને માં ભગવતીની આદરાનાથ સાથે જય માતાજી. વિષય શસ્ત્ર પૂજનનું, પૂજ્ય અમારા વડીલ કરશન બાપાએ ખૂબ સરસ રીતે કીધું. અને જ્યારે હું આ પવિત્ર ધામમાં આવ્યો ત્યારે પૂજ્ય મહારાજ સાહેબે ખૂબ સરસ રીતે આ વિષયને, કઈ રીતે દશેરા છે આપણે શસ્ત્ર પૂજન કર્યું, ખાલી આપણે તલવારની પૂજા કરી અને જતા રહ્યા એ વિષય નથી, એટલા પૂરતો નથી, પણ આ સાથે પૂજ્ય કૃષ્ણ બાપાએ કીધું કે આપણે આધ્યાત્મિક શક્તિ પણ સાથે જોડવી પડશે. અને પહેલાંના સમયમાં જ્યારે ક્ષત્રિય સાથે બ્રાહ્મણ ખૂબ જાગૃત હતા, ચારણ ખૂબ જાગૃત હતા, અને આજે પૃથ્વીરાજ ચૌહાણનો વિષય લઈએ તો એમણે છાત્ર ધર્મ માટે એક મહાન ઉદાહરણ પૂરો કર્યો. સાથે સાથે મહારાણા પ્રતાપ હોય, શિવાજી મહારાજ હોય, આજે શિવાજી મહારાજનો આપણે વિષય લઈએ તો આવા આપણા આદરણીય અને પૂજ્ય જે રાષ્ટ્ર અને સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી ગયા છે એવા વિષય ઉપર આપણે સાથે સાથે ધર્મસભાઓ પણ રાખવી પડશે. અહીંયા આપણે જોયું આજે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજનો આપણે પિક્ચર પણ છે અહીંયા રાખ્યો છે, એનાથી પણ આપણને નાની પેઢીને પ્રેરણા મળવાની છે. આ વિષય માટે જ્યારે ક્ષત્રિય સંઘાર સમાજ અને એનો જ એક ભાગ રાજપૂતાના ટ્રસ્ટ જ્યારે આવો સરસ મજાનું જ્યારે કાર્ય કરી રહ્યો છે ત્યારે હું સમાજના આગેવાન તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવનારા સમયમાં હજી પણ આપણે આ વિષયને, આપણા ધર્મને, આજે દશેરા મા ભવાનીની પૂજા, યા દેવી સર્વભૂતેશુ જ્ઞાન રૂપેણ સંસ્થિતા કે શક્તિ રૂપેણ સંસ્થિતા, કારણ કે જ્યારે મા ભગવતીની આરાધના થતી હોય દશેરાના દિવસે, આ વિષયો આપણા પૂર્વજોએ અને મા ભવાનીની પૂજા, યા દેવી સર્વભૂતેશુ જ્ઞાન રૂપેણ સંસ્થિતા કે શક્તિ રૂપેણ સંસ્થિતા, કારણ કે જ્યારે મા ભગવતીની આરાધના થતી હોય દશેરાના દિવસે, આ વિષયો આપણા પૂર્વજોએ અને આપણા બ્રાહ્મણોએ, આપણા ઈષ્ટદેવોએ આપણને એટલા માટે આપ્યા છે કે આપણે આપણા જીવનનું કઈ રીતે
આવનારા સમયમાં દિશા નક્કી કરી શકીએ ત્યારે આજના દિવસે ફરી હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને સાથે સાથે હજી પણ આપણે કઈ રીતે સારું કરી શકીએ એના ઉપર આપણે વિચાર કરીએ. આજે આપ સૌએ જ્યારે અહીંયા મને આમંત્રિત કર્યા, આજે હું પરિવાર તરીકે ભલે આમંત્રિત કર્યા પણ હું ખૂબ હૃદયની લાગણીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને પૂજ્ય કસન બાપા અને આ પવિત્ર ધામ ઓજેશ્વર દાદાના પણ દર્શન કરવાનો અવસર મળ્યો ને એ દર્શન ને આ તમારા સન્માનને કાયમી પ્રભુની કૃપાથી આગળ વધાવશું. ફરી આપ સૌનો આભાર. અને સાથે સાથે મહારાજ પણ હમણાં આવ્યા ત્યારે ખૂબ સરસ વિષય લેતા હતા, આજે હું મોડો પહોંચ્યો કારણ કે આવા વિષયો માટે આપણે સમય નથી મળતો એનો જ આ દુઃખ છે. ને આવા જ્યારે વિષય સમાજમાં આવશે, આવતા સમયે આપણે રામ મંદિર ઉપર ધર્મસભા અને શસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ સૌ સમાજ સાથે મળીને કરીએ એવી અત્રેથી હું આપ સૌ વડીલોને વિનંતી કરું છું. જે પણ ખૂટતી કડી હશે એના માટે આજે ઓજેશ્વર દાદાના સાનિધ્યમાં હું તમને હૃદયભાવથી કહું છું, કારણ કે પવિત્ર ભાવે કહું છું, જો આપણે પ્રયત્ન કરશું તો એથી પણ હજી પણ સારો. અને આપણે રામ મંદિર ઉપર જે પણ ભોજનનો ખર્ચો થશે એ અમારા દાદા બાપા સ્વર્ગીય ચન્નુ કચરા પરિવાર તરફથી અમે આપશું. આપ સૌ પધારજો અને આપણે ત્યાં ફરી એકવાર, અગાઉ પણ આપણે આ ત્યાં કાર્યક્રમ કર્યો હતો શસ્ત્ર પૂજનનો, પણ હજી પણ કારણ કે આજે તમારો વિષય છે કે બધા ગામોમાં જઈએ એ ખૂબ મોટો વિષય અને ખૂબ પવિત્ર વિચાર છે, પણ ફરી અમને એકવાર અવસર આપો એવી આપ સૌને વિનંતી. અસ્તુ, જય જય ગરવી ગુજરાત. ડૉક્ટર ખુશાલસિંહ ચંદ્રોગા છે. આ જે ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે એમાં યુવા પ્રમુખ તરીકેનો અત્યારે મને આ મોકો મળ્યો છે સેવા કરવાનો. તો આ જે શસ્ત્ર પૂજન છે અમારા ક્ષત્રિય શૃંગારોની પરંપરાઓ છે અને વર્ષોથી કરતા આવીએ છીએ. સૌપ્રથમ અમારી પરંપરા એવી હતી કે ખાલી મોટા યક્ષ પૂરતી સીમિત હતી. અમારા યક્ષદેવના સાનિધ્યમાં જે કટાર પૂજન કરવામાં આવતું હતું, જે કટાર પૂજન હાલ બી આવ્યા જ છે, પહેલાંના આપણે વારંવાર શસ્ત્ર પૂજાનો ઉલ્લેખ થઈ ગયો છે. પછી અમે એવું નક્કી કર્યું કે યુવા પેઢીને અને યુવાધનને આ વસ્તુની માહિતગાર કેવી રીતે કરવું કે ભાઈ આપણી જે પરંપરાઓ છે, આપણે સનાતન ધર્મ જો ટકાવી રાખવું હશે તો આપણી સત્ય જે પરંપરાઓ છે અત્યારે એવું કોઈ માધ્યમ નથી કે જેના દ્વારા આપણે જ્ઞાનવંત કરી શકીએ, તો એવા કાર્યક્રમો આપણે કરવા પડશે. અને આ જે પરંપરાઓ છે આપણે મોટા યક્ષ જે આપણો જે મોટામાં મોટો જે અમારો ધામ છે ત્યાંથી આપણે ગામે ગામ આ પ્રથાને લઈ જઈએ, ત્યારે આ રાજપૂતાના સંગા ટ્રસ્ટે એક મોહિમ ચલાવી અને દરેક ગામની અંદર દર વર્ષે નવા નવા ગામની અંદર દસે વિજયાદશમીને દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન કરે છે, જેના લીધે યુવા વર્ગ બહોળી સંખ્યામાં આની અંદર જોડાય છે. અને એની સાથે સાથે બી અમારે સ્વયંસેવકો અને કાર્યકર્તા બહુ બહોળી સંખ્યા મળે છે અને વડીલોના આશીર્વાદથી આ કાર્ય અમે બહુ સફળ રીતે કરી શકીએ છીએ. અને એના માધ્યમથી અમારા ટ્રસ્ટ દ્વારા શિક્ષણના કાર્યો હોય, આપણે અમારે જે રાજપૂત ક્ષત્રિય શૃંગારોની જે પરંપરાઓ હોય એમનો જે ઇતિહાસ હોય અને વ્યક્તિઓ સુધી લઈ જવાનો જે વિષય હોય એની અંદર અમે બહુ સફળ રહ્યા છીએ. અને શિક્ષણ ક્ષેત્રે બી સમાજની અંદર જાગૃતતા અમે સારી અત્યારે લાવી શક્યા છીએ. અત્યારે અમે બહુ ખુશ છીએ કે અહીંયા અમારા વડીલો ભગત બાપાએ અને અમારા આમરજી અને સુરેશભાઈ સંગારે જે વિષય મૂક્યો અમે એમના ખૂબ આભારીએ છીએ. એમના સહયોગથી અને એમના આશીર્વચનથી અને લાઈન દોરીથી જ અમે આ બધું કાર્ય કરી શકીએ છીએ. અને એમનું તથા સર્વે લોકોનું અને આપના મીડિયા અત્યારે મીડિયાનું માધ્યમ છે એનો પ્રચાર પ્રસાર લોકોને બીજા સમાજોને પ્રેરણા મળે એટલે મીડિયામાં લાવવાનું આપણું એડવર્ટાઇઝમેન્ટનું પ્રમાણ નથી હોતું, પરંતુ બીજા લોકો સુધી પહોંચે, બીજી સમાજો એમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્યથી આપ બી અમારી સાથે બહુ સહયોગ કરો છો. એટલે હું માં ન્યૂઝ અને તમારો જે કચ્છુદય ટીવી છે એ બંનેનો ખૂબ ખૂબ આભારી છું. અને અમારો ટ્રસ્ટ હર હંમેશા આવા કાર્ય કરતો રહેશે અને યથાશક્તિ સમાજ માટે જાગૃત લાવવાનો પ્રયત્ન કરતો રહેશે. હું કિશોરસિંહ નારાયણજી સરવૈયા સંગાર. આજે આપ જોઈ રહ્યા છો કે અમારો આ ક્ષત્રિયોનો એક જેને કહેવાય કે પ્રાચીન પરંપરા છે એ શસ્ત્ર પૂજનનું આજે અમે આયોજન કર્યું, જેમાં મા ભવાનીની પૂજા કરી, સમી વૃક્ષની પૂજા કરી. અને અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક છત્ર નીચે આપણે ક્ષત્રિય બધા એકત્રિત થાય, જ્યારે ક્ષત્રિયો એક હશે, જ્યારે ચારે વર્ણ એક હશે, ત્યારે આ દેશ જેને કહેવાય કે રાષ્ટ્રધર્મ સર્વોપરી છે, ત્યારે જ આપણા ભારતનું એમાં હિત છે. અને એના માટે અમને અમારા વડીલો અને નાના નાના જે તમે ભૂલકાઓ જોઈ રહ્યા છો એમને પણ એ બી હોશભેર આમાં આનંદથી ભાગ લીધો છે. અને સમાજ તમે જોઈ શકો છો આખા બધા કે જે જૂની પરંપરા છે સાફામાં અને શસ્ત્રો સાથે બધા આધુનિક જે પ્રાચીન કટાર છે, તલવાર છે, બંદૂક છે, અત્યાર સુધીના બધા અહીં એકત્રિત કરી એમની પૂજન કરી, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા, સંતોના આશીર્વાદ લીધા. અને દર વર્ષે અમે કરીએ જ છીએ, પણ આ વર્ષે પણ દરેક વર્ષે અમે કંઈક નવું નવું થાય, વધારે ને વધારે બધાના સંપર્કમાં આવીએ. અને આપના માધ્યમથી અમે એ જ સંદેશો પાઠવીએ છીએ કે સનાતન ધર્મનું હિત એમાં જ છે કે આપણે સૌ હળીમળી સાથે રહીએ. અને જે આપણા મહાપુરુષો થઈ ગયા છે, ભગવાન રામથી લઈ, કૃષ્ણથી લઈ, શિવાજી, મહારાણા, જામ નરપત, સાહુજી સંગાર, ત્યાંથી
ખૂબ આપણે વીર મહાપુરુષોથી પ્રેરણા લઈએ અને આપણે દિવસે દિવસે આપણો ચરિત્ર જીવન એવું હોવું જોઈએ જેથી આપણા દેશ અને ધર્મની આપણે રક્ષા કરી શકીએ, અમારો એ જ મેસેજ છે. અને સૌ સાથે હળીમળી દર વખતે અમે કરીએ છીએ એમાં અમને અમારા જે નાયબ મામલતદાર સાહેબ ભુવા સાહેબ છે એમનો સહયોગ અમને હર વર્ષે હોય છે, માર્ગદર્શન હોય છે. અમારા ભક્તાત્મા અમારી સમાજના પૂજ્ય કરશનજી ભગત, વાગડથી પ્રમુખ શ્રી આમરજી સુમરાજી, સિકરાથી અમારા નારાયણજીભાઈ, પછી અમારા અહીંયા માંડવી ભાજપ તાલુકા પ્રમુખ અને બિદડાના સરપંચ અમારા સમાજનું ગૌરવ સુરેશભા, પછી તાલુકા પંચાયત સદસ્ય જેક્સનભાઈ અને ઘણા બધા અમારા જે સમાજના નામી અનામી જે મહાનુભાવો છે એમણે બી હાજરી આપી છે અને સૌએ આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. અસ્તુ. અરે સુનીતા, કેસી હૈ મુનિયા? નમસ્તે આશા દીદી, બસ ઠીક હૈ. સાફ સફાઈ કા ધ્યાન રખ રહી હો? જી દીદી, જૈસા આપને બોલા થા, હર રવિવાર સાફ સફાઈ કી જિમ્મેદારી લેતે હૈ. જહાં કહીં ભી પાણી ઇકઠ્ઠા દેખતે હૈ તુરંત સાફ કરતે હૈ. જૈસે પાણી કા ડ્રમ, કૂલર, ફ્રિજ કી ટ્રે, સબ કી સાફ સફાઈ કરતે હૈ. ઓર આસપાસ કહીં ભી ટાયર, નારિયલ, ખાલી બર્તન યા કિસી ભી ચીઝ મે પાણી જમા હોને નહીં દેતે દીદી. બહોત બઢિયા. ઓ ફ્રિજ કા ટ્રે હો, ગમલા યા હો, કૂલર કી ટંકી મેરે યાર, યાદ સે કર ડાલો સબ સાફ હર રવિવાર. ટાયર નારિયલ કા ખોલ યા બર્તન હો બેકાર, ધ્યાન રખના પાણી, હા પાણી કભી ઇનમે ના જમા હો. મચ્છરદાની દોસ્ત લગા કર હર રાત સોના, કપડે ભી હમેશા બદન પર પૂરા ઢક કે પહેનના, ઇન છોટી છોટી બાતો કા બસ. અબ લો હર રવિવાર સફાઈ કી જિમ્મેદારી, મિલકર પડેંગે મચ્છરો પર ભારી. નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત વિજયાદશમી દશેરાના પાવન પર્વ પર શૌર્ય યાત્રા, શાહી સવારી સાથે સમીવૃક્ષ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. રાજપૂત ક્ષત્રિય છાત્રાલયથી શાહી સવારીથી નાગલપર ફાટક શસ્ત્ર પૂજન વિધિ વિધાન પરંપરાગત વર્ષોથી શસ્ત્ર પૂજનની પરંપરા આનબાન અને શાન સાથે દશેરા ઉત્સવ ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન અબડાસા વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સમાજ મહામંત્રી રણજીતસિંહ જાડેજા, ભાજપના મહામંત્રી જગતસિંહ સોઢા, માધુભા જાડેજા, ચંદનસિંહ રાઠોડ, ડોક્ટર વી એસ રાઠોડ, વીરેન્દ્રસિંહ સોઢા, મહેન્દ્રસિંહ જાડેજા, ચુરુભા સોઢા, જીગરસિંહ જાડેજા, મેઘુભા સોઢા, સાધાજી જાડેજા, મહેન્દ્રસિંહ સોઢા, કરસનજી જાડેજા, રાજુભા જાડેજા, મૈપતસિંહ સોઢા વગેરે જોડાયા હતા. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ. આજે જેમ પરંપરાગત દશેરાના શસ્ત્ર પૂજન થતું હોય એ રીતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા નખત્રાણા તાલુકાના તમામ ગામના રાજપૂત ક્ષત્રિયો બધા ભેગા મળી અને અમારે રાજપૂત છાત્રાલય છે અહીંયા બધા જોડાઈ અને જે હોસ્ટેલમાં છોકરા ભણે છે તેમજ અમારા બધા વડીલો આજુબાજુના બધા ગામોથી તેમજ જુવાનો બધા મળી અને એક રેલી સ્વરૂપ અહીંયા આવી અને સમી પૂજન કરી શસ્ત્ર પૂજન અમે કરી છીએ. આ પ્રોગ્રામમાં અમારા એજ્યુકેશન ટ્રસ્ટના ડૉક્ટર રાઠોડ સાહેબ તેમજ આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી તેમજ અમારા વડીલ શ્રી સાંગાજી બાબુ તેમજ કેશુભા બાબુ, માધુબાભાઈ, જીસીભાઈ તેમજ આપણે મહેન્દ્રસિંહ તે મહેશભાઈ, જીતુભાભાઈ, તમામ સમાજના વડીલો, મિત્રો, રણજીસિંહભાઈ બધા ભેગા રહી અને શસ્ત્ર પૂજન મહારાજ દ્વારા કરાવી. સુપર શક્તિ ના વિચરેલો કપડા ચમકાવે એવા રૂપકડા, એ જાણે રૂપકડા મોર હવે નહીં લાવું બીજું સાબુ મારેલો, આદિ સુપર શક્તિ ડિટર્જન્ટ સાબુ અને પાવડર આપના નજીકની દુકાનો પર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે અમારા કસ્ટમર કેરનો સંપર્ક કરો 9978790667 અને 9638978855. ગઢસીસામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. દશેરાના રોજ
ગઢસીસા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના પ્રમુખ મોહનસિંહ ભીમજી વાઘેલાના અધ્યક્ષસ્થાને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ માતાજીના મંદિરના ડુંગર ઉપર ઉજવવામાં આવ્યો હતો. આચાર્યશ્રી તરીકે મિતેશ જોશીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવ્યું હતું. સમાજના આગેવાનો નથુભા, રઘુભા, અનિલસિંહ, જયદેવસિંહ, કુલદીપસિંહ, શિવરાજસિંહ સોઢા, મહેશસિંહ જાડેજા, અર્જુનસિંહ ઝાલા, નરપતસિંહ, નકુલસિંહ, રવિરાજસિંહ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. રવિરાજસિંહ તથા નરપતસિંહે વ્યવસ્થા સંભાળી હતી. આભાર દર્શન મહેશસિંહ જાડેજાએ કર્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. આશાપુરા માત કી જય. આજ રોજે દશેરાના ગઢસીસા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી પર્વ ઉજવવામાં આવ્યું દશેરાનું. અને આમ તો ગઢસીસા વિસ્તાર એટલે કે 27 ગામ આવે છે, એના 27 ગામ પ્રમાણે શસ્ત્ર પૂજન ગઢસીસામાં ઉજવવામાં આવે છે. પરંતુ સરકારશ્રીના ગાઈડલાઇન પ્રમાણે હમણાં ગઢસીસા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી જ આ શસ્ત્ર પૂજન ઉજવવામાં આવ્યું. અને વિશેષમાં જે અત્યારથી જ નાના નાના છોકરાઓને અમે એવી રીતે તાલીમ આપીએ છીએ કે ખરેખર આ ક્ષત્રિય ધર્મનો આ એક મોટો તહેવાર પરબ છે, અને મા અસુરી અને મસૂરીનો નાશ થાય અને સારો એવી પ્રગતિ જાય ગઢસીસાની અંદર એવું હું ઈચ્છું છું. સાથે સાથે અમારા મેયર સાહેબશ્રી જેઓ ખરેખર જે સારું સંચાલન અમને આપે છે એમણે પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. અસ્તુ. આજના ગઢસીસા ગામે ગઢસીસા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે. આ તહેવાર છે એ ક્ષત્રિયનો પરંપરાગત તહેવાર છે, અને અત્યારે શક્તિનું પૂજન એટલે કે મા શક્તિના પૂજન દ્વારા જગતમાં બધી જગ્યાએ વ્યાપેલી આસુરી જે શક્તિઓ છે એનો નાશ થાય. અને શક્તિ સરસ્વતીનું પ્રતીક માનો, અંબાનું પ્રતીક માનો તો એ જ છે. અને આ ક્ષત્રિયોએ પોતાની બલિદાન જે આપ્યું છે આ દેશ માટે દરેક જગ્યાએ એના માટે આ પ્રતિકરૂપે અહીંયા અમે શસ્ત્ર પૂજન કરીએ છીએ. નવી પેઢીનો પણ અમે સંચાર થાય અને આ સંસ્કૃતિ વાકેફ થાય એટલા માટે કાર્યક્રમ કરીએ છીએ. ખાસ આજના યુગમાં જોઈએ તો શસ્ત્ર અમારા માટે સરસ્વતી પણ એટલા જ વંદનીય છે. અને વિનંતી કરી ક્ષત્રિય યુવાનોને કે આપ શિક્ષણમાં ખૂબ આગળ વધો. આજના ટેકનોલોજી અને નેનોલોજીના યુગમાં ક્ષત્રિયો આગળ વધે અને પોતાનું નામ, ગામ, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે, રાષ્ટ્રમાં એકતા વ્યાપે, સમાજમાં એકતા વ્યાપે અને દરેક રીતે એનો વિકાસ થાય, સૌનો સાથ થાય, સૌનો વિકાસ થાય. ક્ષત્રિય સમાજ હંમેશા પોતાના હૃદયમાં રાષ્ટ્રને પ્રથમ માન્યું છે અને એટલે જ આ અત્યારે આ શક્તિનું પૂજન કરીએ છીએ અને વંદન કરીએ છીએ શક્તિને કે અમે સૌ શિક્ષિત થઈએ, ક્ષત્રિય સમાજ સંગઠિત થાય અને સમાજ સાથે તાલમેલ કરે, બધાને સાથે લઈ પોતાનું, પોતાના માતપિતાનું અને રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે, એમાં હિસ્સેદારી વધારે, આ સમયની જરૂર છે. એટલે મા પાસે ફરી ફરીને વંદના કરીશું કે હે મા, અમને એવી શક્તિ આપો, તમે અમને સરસ્વતીમાં પણ અમને એટલી શક્તિ આપો, અંબેમાં પણ એટલી શક્તિ આપો કે આ જગતમાંથી જે આસુરી સંપત્તિઓ આ શક્તિઓ છે એ સંપૂર્ણ નાશ પામે અને સર્વ બધા સુખી થાય, સર્વે સુખી ભવંતુ એ સૂત્રને સાર્થક કરવા માટે જ આ ક્ષત્રિય સમાજ આજે શાસ્ત્રનું પૂજન કરે છે. સૌના કલ્યાણાર્થે એવી ક્ષત્રિયના હૃદયમાં ભાવના રહેલી છે અને એ ભાવના હંમેશા સદૈવ રહેતી રહેશે એવી હું અપેક્ષા રાખું છું. અને અમારી સાથે બાળકો નાના ઊભા છે એને પણ કહીએ છીએ કે ભવિષ્યમાં તમે પરંપરા ચાલુ રાખો અને સૌને સાથે રાખી અને આ પોતાનું અને પોતાના રાષ્ટ્રનું, દેશનું સરસ મજાનું નામ વિસ્તરે, ટોપ ઉપર જાય એવી અભ્યર્થના છે. જે પધાર્યા છે એ સૌનો, મીડિયા સૌનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું. આશાપુરા માર્ગ જે આશાપુરા ન્યૂઝનો વિશેષ આભાર માનું છું, કારણ કે દર વખતે એમણે સારી બાબત સમાજ સુધી, ગામે ગામ સુધી, રાજ્ય સુધી બધી જગ્યાએ પહોંચતી કરી છે અને સદગુણોનો વિસ્તાર કરવા માટે હંમેશા તત્પર રહ્યા છે. એમનો પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશાપુરા માર્ગ કી જય. આજે ગઢસીસા ગામે દશેરાનું પૂજન કરવામાં આવ્યું ગઢસીસા ક્ષત્રિય સમાજ દ્વારા. ત્યારે આજુબાજુ ગામ પણ આવેલા હતા ને અમારા પ્રમુખ શ્રી મોહનસિંહ વાઘેલા તથા રઘુભા જાડેજા ને મહેશસિંહ જાડેજા એ ટોટલ ઉપસ્થિત રહ્યા હતા. અને અહીંયા આવેલા બધાનો હું શુભેચ્છા પાઠવું છું ને ખાસ કરીને આશાપુરા ન્યૂઝનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આજે દશેરાનો શુભ કાર્યક્રમ હતો
એમાં અમે બધા ક્ષત્રિય સમાજના બધા ભેગા થયા હતા અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું ને બધા સુરક્ષિત અને સુરક્ષિત રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ડેન્ગુ ને ફેલાતો અટકાવવા માટે કુલર ના પાણી ને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓ ને બરાબર ઢાંકી ને રાખો. આખી બાઈ ના કપડા પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરો. ડેન્ગુ થી લડો એટલે ડેન્ગુ થી બચો. લખપત તાલુકાના ડાળિયાર ધામ આશાપુરા મંદિર ખાતે નવરાત્રીની ઉજવણી કરાઈ. લખપત તાલુકાના વર્માનગરથી 8 કિલોમીટર દૂર આવેલું ડાળિયાર ધામ આશાપુરા મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે નોમના હવન, મહાઆરતી, મહાપ્રસાદનું દાતાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના 15-17 ગામડાઓના ભક્તો દ્વારા આ મંદિરે સેવા અપાય છે. સ્ટોરી બાય મહેશ ઠક્કર, નારાયણ સરોવર તીર્થ પુરોહિત. આજરોજ મા આશાપુરા મંદિર ડાળિયાર ધામે આસો સુદ નવમીના રોજ માતાજીનું હવન પૂજન કરેલ અને મા જગદંબાનું હોમ હવનની અંદર અહીં ઘણા બધા યાત્રિકો પધારે છે. અહીં માતાજીનું હોમ હવન, પૂજન અર્ચન અને મહાપ્રસાદનું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ મા આશાપુરા ધામ ડાળિયાર ધામ નરેડી ખાતે નોમના વર્ષોથી હવન, હોમનું અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમાં આજુબાજુના 10-15 ગામના ભાવિક ભક્તો સૌ માતાજીના દર્શન કરવા આવે છે. કોઈ પોતાના વાહનોથી અને કોઈ હાલીને માતાજીના દર્શન કરવા આવતા હોય છે. અને આ જગ્યાનું બહુ ખૂબ જ મહત્ત્વ છે. માતાજી પોતે સ્વયંભૂ અહીંયા પ્રગટેલ છે અને દર નોમના આજુબાજુના ભાવિક ભક્તો અહીં પ્રસાદ લે છે. એવી રીતના આજ માતાજીના હોમ હવન થયું અને તેમાં નરેડીના પરિવાર છે કલ્યાણજી, તેઓ અહીં હવનમાં બેઠા હતા. તેમજ દાતા પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. લખપત તાલુકાના ડાળિયાર ધામ ખાતે નવરાત્રી નિમિત્તે આજે નોમના હોમ હવન તેમજ આરતી અને મહાપ્રસાદનું આયોજન દાતાઓ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં 15-17 ગામના ભક્તજનોએ લાભ લીધો હતો. અહીં દર વર્ષે નોમના નવરાત્રી નિમિત્તે હવન કરવામાં આવે છે અને નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. રાપર તાલુકાના ભીમાસર ગાગોદરમાં નવરાત્રી પર્વે ગરબા ગુંજે છે. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરસિંહજી વરતાજી સોઢાએ રાત્રે રાપર તાલુકાના હાઈવે પટ્ટીના ગાગોદર અને ભીમાસર ગામના નવરાત્રી પંડાલમાં આરતી અને દર્શન બાદ રાસ ગરબા રહી રહેલી નાની નાની બાળાઓને ઇનામ વિતરણ કરી પોતાની ધાર્મિક ભાવનાઓને ઉજાગર કરી હતી. સૌપ્રથમ ગાગોદર ગામે પહોંચેલા પ્રમુખશ્રી હમીરસિંહજી વરતાજી સોઢા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ કમલસિંહ સોઢા, કરણી સેનાના તાલુકા પ્રમુખ અરવિંદસિંહજી જાડેજા, ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના ઉપપ્રમુખ રાસુભા સોઢા અને દિવ્ય ભાસ્કરના પત્રકાર દીપુભા જાડેજાનું ગાગોદર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું, જ્યાં નવરાત્રી મિત્ર મંડળ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સૌએ માનવ દુર્ગાની આરતી કરી હતી, જેને ગામના જ અશોકગીરી જાલમગીરી ગોસ્વામીએ મધુર સ્વરે ગાઈને આરતીને એક અનેરો ઓપ આપ્યો હતો. તો સાથે સાથે ચંદને પણ આરતી સાથે વણી લઈ આ ગરવા ગાયકે પોતાની ગાયકીથી પંડાલની પવિત્રતામાં ફક્ત ઢોલના તાલે શક્તિની ભક્તિમાં સૌને લીન કર્યા હતા. ત્યારબાદ ગાગોદર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ હમીરસિંહજી વરતાજી સોઢા અને એમની સાથે આવેલા ક્ષત્રિય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યાં સોઢા દ્વારા નવરાત્રી મિત્ર મંડળ ગાગોદરને 11,111 રૂપિયા, ક્ષત્રિય સમાજના પેઢા આગેવાન અને રાપર તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અનુપસિંહ જાડેજાના હસ્તે અર્પણ કરાયા હતા. ત્યારબાદ ચામુંડા રાસ મંડળી દ્વારા બહુ રોચક ગરબો રજૂ કરવામાં આવ્યો હતો,
જેમ નાની નાની બાળાઓ માતાજીની વેશભૂષામાં સાક્ષાત માતાજીઓ જેવી ભાસતી હતી. આ તકે અનુપસિંહ જાડેજા, ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર ભરતભાઈ પ્રજાપતિ, રાજુભા જાડેજા, હરેશભાઈ જોશી, અનિરુદ્ધસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ રાજપૂત, સુખદેવસિંહ જાડેજા, દેવાભાઈ ભગત, પલુભાઈ દરજી, ગણપતસિંહ જાડેજા અને સમસ્ત ગાગોદર નવરાત્રિ મિત્ર મંડળ અને ગામજનોએ હાજરી આપીને રાસ ગરબા લીતી દીકરીઓને વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. તો તાલુકાના રાજપૂતી ગામ ભીમાસર ખાતે સૌપ્રથમ માતાજીના દર્શન બાદ રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરસિંહજી વરતાજી સોઢા અને અગ્રણીઓનું તાલુકા પંચાયતના સભ્ય મોહનભાઈ બારડ, સરપંચ સાકેતભાઈ રાજપૂત, ઉપસરપંચ કાંતિભાઈ રાજપૂત, ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાના મંત્રી કુંભાભાઈ ચાવડા, જાણીતા પાડિયા પ્રેમી લેખક મહાદેવભાઈ બારાળના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવીનભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ તકે ભીમાસર ગામના સરપંચ અને અગ્રણીઓએ કરેલી વાત અહીં મા ન્યૂઝના દર્શકો માટે પ્રસ્તુત છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. ઘણા વર્ષોથી અમે ભીમાસર યુવાન મિત્રો દ્વારા નવરાત્રિનું આયોજન કરીએ છીએ. ખૂબ સરસ આયોજન થાય છે. એમાં ઘણી બેન દીકરીઓ, ઘણા યુવાનો અહીં ખૂબ મોટી સંખ્યામાં રાસ રમે છે. અને આજે અમારા હિમાચલના નવરાત્રિ મિત્ર મંડળના મા આયોજનને માન આપી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમીરજી અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ અમને આનંદ થાય છે. અને સરસ મજાના આયોજનમાં આવું દરેક જગ્યાએ કાર્ય રહે તો આપણી સંસ્કૃતિ પણ જળવાઈ જાય. ભીમાસર નવરાત્રિમાં અમીરજી અને ચોડા રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમારું માન આપીને પધાર્યા છે. તે બદલ હું ભીમાસર સરપંચ સમગ્ર ગ્રામજનો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, સ્વાગત કરું. આપણે ઘણા વર્ષોથી નવરાત્રિનું આ સ્થળ ઉપર આયોજન થઈ રહ્યું છે અને અહીંયા જગ્યાએ નવરાત્રિમાં રાસ રમવા માટે યુવા મિત્રો, બહેનો, ભાઈઓ મોટી સંખ્યામાં પધારે છે. અને આજના નવરાત્રિના પ્રસંગમાં આપણા રાપર તાલુકા પંચાયતના પ્રમુખ અનેક મોટા સાહેબ પધાર્યા છે. ભીમાસર ગામના સરપંચ હતી અને સમગ્ર ગામ વતી તેમનું હાર્દિક સ્વાગત કરું છું અને તેને વધાર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હિમાચલ માટે નવરાત્રિનો કાર્યક્રમ વર્ષોથી આ યુવક મંડળ દ્વારા બહુ સારી રીતે ઉજવાય છે. માતાજીના નવના નોતા કહેવાનો મતલબ કે આ પરંપરા સનાતન ધર્મમાં આજે અનાદિથી, કારણ કે આજનો 8મો દિવસ માતાજીના 365 દિવસ આપણે આરાધના કરતા હોઈએ અને પૂજતા હોઈએ. આપણી કોઈપણ મનોકામના માટે આપણે બાધા આખી રાખતા હોઈએ, પણ નોરતાની આઠમનો આપણે કુળદેવીનો ફરજિયાત આપણે કર કરવાનો હોય, કારણ કે એમને હક છે ને. આપણે આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોઈએ ત્યારે માના માની આઠમ આવે અને આપણે એમના કર કરીએ. એટલે એ પ્રસંગે આ આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. અમે આયા, અમારો ઉમળકા ભેદ આ ગામે સ્વાગત કર્યો. એટલે હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું. અને ધામધૂમથી જેમ આયોજન કરતા રહે એવી રીતે વર્ષો વર્ષ સારામાં સારા કાર્યક્રમ કરતા રહે એટલી એમના પાસે વિનંતી કરું છું. અને આજે આ ગામમાં આવી અમે જે આયોજન જોયું એટલે અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ. અને દરેક ગામમાં આવા નવા આયોજન થાય એ પણ માતાજી પાસે પ્રાર્થના કરી. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ રાણા. મેં ભુજમાં ઈસવીસન 1969 2008 સુધી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી અને એ સમય દરમિયાન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ભુજના ફાઉન્ડર પ્રેસિડેન્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ
અને ભુજ ઇંગ્લિશ સ્કૂલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવાઓ આપી. હમણાં વર્ષો બાદ જ્યારે વડોદરાથી ભુજ આવ્યો ત્યારે મેં મારી હોસ્પિટલનું મકાન જોયું અને મને એમ થયું કે હું પોતે સિનિયર સિટીઝન છું, મારી ઉંમર 84 વર્ષની છે, તો આ હોસ્પિટલનો કેમ કંઈ સદુપયોગ ન કરી શકાય. એ આશયથી મેં એનું આધુનિકરણ કર્યું અને આ હોસ્પિટલમાં એવા લોકો રહી શકે જે રિટાયર્ડ લોકો હોય, વયસ્ક લોકો જેને ઘરે કંઈ સગવડ ન હોય, અથવા અલ્ઝાઇમર, ડિમેન્શિયા કે કોમા કે એવી પરિસ્થિતિમાં ઘરે વ્યવસ્થા ન હોય એવા લોકો માટે અહીં વ્યવસ્થા કરી. અને મૂળ આશય નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું આયોજન કરેલું છે. આ હોસ્પિટલમાં મોર્નિંગ બ્રેકફાસ્ટથી ડિનર સુધીની વ્યવસ્થા છે, ઇન્ડોર ગેમ્સ, મનોરંજન માટે ટીવી એની વ્યવસ્થા છે, અને MBBS ડૉક્ટર અને MDMS ડોક્ટરો તજજ્ઞો પણ પોતાની સેવા આપે છે. નેત્રા પ્રાથમિક કુમાર શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. નેત્રા પ્રાથમિક કુમાર શાળા ખાતે CRC નેત્રાનો ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. નવોદય પરીક્ષા પાસ થનાર, NMMS પરીક્ષા પાસ થનાર, કલા ઉત્સવની ચારેય સ્પર્ધાના વિજેતાઓ ક્લસ્ટર કક્ષાના પ્રતિભાશાળી શિક્ષકની સાથે ચાલુ વર્ષે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી લહેરીકાંત ગરવાનો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સરપંચ હીરબાઈ ગંઢેર, તાલુકા પંચાયત સભ્ય હરિભાઈ ચારણ, ઉપસરપંચ વર્ષાબેન પટેલ, BRC દેવેન્દ્રભાઈ પટેલ, દાનુભા જાડેજા, પૂર્વ કાર્યાધ્યક્ષ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ પદ્મશ્રી નારાયણ જોશી કારાયલ, રામુભા જાડેજા પ્રમુખ નખત્રાણા શિક્ષક સમાજ, ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી સહિતના ગ્રામસેવક તેમજ નેત્રા ગામના તમામ સમાજો, સમિતિઓ અને ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય પંકજ કબીરા, માશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ. માંડવી તપગત જૈન સંઘના ઉપક્રમે ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો. ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે તાજેતરમાં માંડવીની જૈનપુરીના AC હોલમાં ત્રિવેણી સંગમરૂપ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શ્રી તપગચ્છ જૈન સંઘના તપસ્વીઓના પારણા અને તપગચ્છ જૈન સંઘની નવકારશીનો કાર્યક્રમ ભવ્ય દર્શનભાઈ શાહની 28 તપની અનુમોદનાર્થે માતૃશ્રી શાંતાબેન ઈશ્વરલાલ શાહ પરિવારના સૌજન્યથી યોજાયો હતો. જ્યારે તપસ્વીઓની સામૂહિક આંજીનો કાર્યક્રમ અને અલ્પાહારનો કાર્યક્રમ તપસ્વીઓના પરિવારના સૌજન્યથી યોજાયો હતો. નિશાબેન સંઘવી એન પાટીએ ગીત સંગીતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હોવાનું તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહ અને જયેશભાઈ શાહે જણાવ્યું હતું. સવારના 7:15 કલાકે પરમપૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ શ્રીશ્વરસિંહ મહારાજ સાહેબનો પગલાનો કાર્યક્રમ દર્શનભાઈ ઈશ્વરલાલ શાહના નિવાસસ્થાને યોજાયો હતો. ગચ્છાધિપતિ પરમપૂજ્ય કલ્પતરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવી જીવનમાં તપ આરાધનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજી ડગાડાવાડા હસ્તે રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયા કેરીન મહેતા ખૂબ જ સુકૃત કાર્ય કરી રહ્યા છે. તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને સમસ્ત ટ્રસ્ટી મંડળ તેમજ તપગચ્છ જૈન સંઘના શ્રેષ્ઠી વર્ષ ભરતભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા તમામ અનુષ્ઠાનો સુપેરે પાર પાડવા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર ગચ્છાધિપતિ પરમપૂજ્ય કલ્પતરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબે માંગલિક ફરમાવી જીવનમાં તપ આરાધનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાડાવાડા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયા કેરીન મહેતા ખૂબ જ સુકૃત કાર્ય કરી રહ્યા છે. તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને સમસ્ત ટ્રસ્ટી મંડળ તેમજ તપગચ્છ જૈન સંઘના શ્રેષ્ઠી વર્ષ ભરતભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા તમામ અનુષ્ઠાનો સુપેરે પાર પાડવા ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. માત્ર રોડમેપથી આરોહી ભુજથી જુહુ જવા નાના વિમાનમાં ઉડાન ભરી. કચ્છની ધરતી પર આજે 89 વર્ષ જૂની ઘટનાનો ઇતિહાસ તાજો થયો છે. કારણ કે GPS લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર રોડમેપના માધ્યમથી જ બે મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે ભુજથી જુહુ સુધી ફ્લાઇટની ઉડાન ભરી હતી. આરોહી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપશે. દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના પિતા અને 15 ઓક્ટોબર 1932ના રોજ કરાંચીથી અમદાવાદ થઈ જુહુ મુંબઈ સુધી પહેલી ફ્લાઇટ ઉડાડનાર જહાંગીર રતનજી દાદાભોઈ તાતા GRD તાતાને
શ્રદ્ધાંજલિ આપવા એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી પાર કરનાર દેશની પહેલી મહિલા પાયલોટ આરોહી પંડિત એજ એરક્રાફ્ટમાં આજે ભુજથી અમદાવાદ થઈ જુહુ સુધી ફ્લાઇટ ઉડાવી હતી. દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના પિતા અને 15 ઓક્ટોબર 1932 ના રોજ કરાંચીથી અમદાવાદ થઈ જુહુ મુંબઈ સુધી પહેલી ફ્લાઇટ ઉડાડનાર જહાંગીર રતનજી દાદાભોઈ તાતા જીઆરડી તાતાને શ્રદ્ધાંજલિ આપવા એટલાન્ટિક અને પેસિફિક મહાસાગર લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી પાર કરનાર દેશની પહેલી મહિલા પાયલોટ આરોહી પંડિત એજ એરક્રાફ્ટમાં આજે ભુજથી અમદાવાદ થઈ જુહુ સુધી ફ્લાઇટ ઉડાવી હતી. ટેકનોલોજીની મદદ લીધા વગર રોડમેપ અને ગ્રાઉન્ડ રેફરન્સની મદદથી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં પૂર્ણ કરશે, જેના કારણે આ ફ્લાઇટ સેવાનું મહત્વ અનેરું છે. ઇન્ડિયન વુમન પાયલટ એસોસિએશન અને તાતા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આરોહીએ જણાવ્યું કે મને આ તક મળી એના માટે હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું. આ એર ટ્રીપને લઈને ભારે ઉત્સાહ છે. મારો ડ્રીમ પ્રોજેક્ટ આજે સાકાર થયો છે. આ તકે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેનાના બોમ્બમારા વચ્ચે ભુજ એરપોર્ટ પર 72 કલાકમાં રનવે બનાવનારા માધા પરની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય રાજેશ લાડક સાથે હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. जी तो ये जो फ्लाइट है वो जेआरडी टाटा ने 1932 में जब पहली कमर्शियल इंडियन फ्लाइट की उड़ान भरी थी उसी फ्लाइट को लेते हुए हम इस साल एज अ श्रद्धांजलि ट्रिब्यूट फ्लाइट उनके लिए कर रहे हैं. और जैसे कि आपको पता है उन्होंने उड़ान कराची से भरी थी और हम भुज से ये उड़ान की शुरुआत कर रहे हैं. ये उड़ान होगी भुज, अहमदाबाद और जुहू. और जैसे कि ये उड़ान भुज से है तो हम इसी प्रोजेक्ट में जो माधापुर की लेडीज़ हैं जिन्होंने इंडियन एयरफोर्स की खूब मदद की थी वॉर के टाइम 1971 के वक्त, तो उनको भी हम इस प्रोजेक्ट का हिस्सा बना के उनको सम्मान करके इसी प्रोजेक्ट में लेके हम ये उड़ान करते हैं. ये सर से कितना महत्वपूर्ण है सर? अभी ये जो इवेंट है ये पूरा जेआरडी की ट्रिब्यूट श्रद्धांजलि के ऊपर है और बस उसी कितना रोमांचक रहेगा ये सफर? ये डेफिनेटली रोमांचक रहेगा. जब ये जो फ्लाइट है वो मैं बिना जीपीएस, बिना ऑटो पायलट, सिर्फ VFR फ्लाइट करने वाली हूँ. कोशिश करूँगी जैसे कि जेआरडी ने किया था. तो अगर मैं इवन 30% सफल रहूँगी उनके जैसे उन्होंने उड़ान भरी थी और सफल की थी वो फ्लाइट, तो मैं बहुत लकी रहूँगी. मैंने तो कभी सोचा भी नहीं होगा कि मुझे अपॉर्चुनिटी मिलेगी, बट ये जो इवेंट है वो पूरा IWPA इंडियन वुमन पायलट एसोसिएशन टाटा पावर के सपोर्टर में ये इवेंट शुरू होने जा रहा है. और ये ग्रीन प्रोजेक्ट जैसे कि हम इसे कहते हैं, और मैं बहुत बहुत भाग्यशाली हूँ मुझे ये अपॉर्चुनिटी. દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું હેમાંગી ગોર. તો દર્શક મિત્રો, જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. મુંદ્રા રિલોકેશન સાઇટ મધ્યે જય માતાજી ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું. અશ્વિની નવરાત્રીના 9 લા નોરતા પૂર્ણ થયા છે. આ નોરતા દરમિયાન માતાજીની જુદી જુદી રીતે આરાધના કરવામાં આવી હતી, જ્યારે મુંદ્રા રિલોકેશન સાઇટ મધ્યે જય માતાજી ગરબી મંડળ દ્વારા નવરાત્રી શેરી ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર આરતી, છંદ અને માતાજીના ગુણગાન ગવાયા હતા. સમગ્ર નવરાત્રીનું આયોજન કોરોના ગાઈડલાઇન મુજબ કરવામાં આવ્યું હતું. કોરોના પાછળ શેરી ગરબાનું મહત્વ વધ્યું છે, જે આ ગરબી મંડળમાં જોવા મળ્યું હતું. આ આયોજનમાં હરેશભાઈ જોશી, મધુભાઈ ગોસ્વામી, વિશાલ ઠક્કર, રમેશભાઈ કતીરા, રામભા ગઢવી, હરેશભાઈ ચૌહાણ, ચંદુભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર,
તથા મહિલા મંડળમાંથી હેમલબેન જોશી, ભક્તિબેન ઠક્કર, કુસુમબેન ઠક્કર, માલતીબેન સોની, વૈશાલીબેન ગોસ્વામીએ આયોજન સફળ બનાવ્યું હતું. આ તકે દશેરાના દિવસે જમણવારનું આયોજન કરાયું હતું. સ્ટોરી બાય હિતેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અવેરનેસ કાર્યક્રમ ભુજના જ્યુબિલી ખાતે યોજાયો હતો, જેમાં દર વર્ષે 15 ઓક્ટોબરના અવેરનેસ કાર્યક્રમ યોજાય છે. લોકોને બ્લાઇન્ડ પ્રત્યે જાગૃતિ આવે, દરેક બ્લાઇન્ડ પોતાની સ્ટીક સાથે આવતા હોય છે. 20 જેટલા બ્લાઇન્ડ અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા હતા. પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર દર વખતે મળતો હોય છે. સ્ટોરી બાય રાજેશ લાડક, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. હું અભય શાહ, રાષ્ટ્રીય અંજન મંડળના પ્રમુખ. આજરોજ 15 ઓક્ટોબરના વ્હાઇટ કેન ડે નિમિત્તે અમે દર વર્ષે બ્લાઇન્ડ જેટલા બી ભાઈઓ બહેનો અને છોકરાઓ હોય છે જેને કેનની જરૂર હોય છે એ લોકોને અમે સ્ટીક આપીએ છીએ. અને આ દિવસે બ્લાઇન્ડો પ્રત્યે જાગૃતિ કે બ્લાઇન્ડો રોડ કેવી રીતે ક્રોસ કરે છે, આપ એને હાથ પકડીને પણ ક્રોસ કરાવી શકો છો, એની પોતાની રીતે પણ ક્રોસ કરી શકે છે, ટ્રાફિકની વચ્ચે એમને વોક કરાવી અને લોકોને જાગૃત કરીએ છીએ કે આ જે સ્ટીક હાથમાં હોય છે એ બ્લાઇન્ડ છે. આજરોજ અમે ટોટલ 15 જણાને આજે સ્ટીક આપેલી છે. અને અમારા આ કાર્યક્રમની અંદર અમને દર વખતેના કાર્યક્રમોમાં અમને ટ્રાફિક પોલીસ, કચ્છ ટ્રાફિક પોલીસ અને ભુજ ટ્રાફિક પોલીસનો બહુ ખૂબ જ સાથ અને સહકાર અમને મળે છે. અને અમારા બ્લાઇન્ડો માટે પણ એ લોકો ખડે પગે આપણા પોલીસ મેન ઊભા હોય છે, તો એમનો પણ હું સંસ્થા વતી આભાર માનું છું. અને આપના માધ્યમથી ભુજના લોકોને હું કહેવા માગીશ કે જ્યારે પણ આ ટાઈપના લોકો આપણે રોડ ઉપર કે ક્યાંય પણ દેખાય તો એમને કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો એને મદદરૂપ થવા માટે હું આપને વિનંતી કરું છું. આજનો અમારો રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા અંધ લોકોનો અવેરનેસ માટે કે ભાઈ આમ જનતાને ખ્યાલ આવે એ માટે અમે આ દર 15 ઓક્ટોબરના અમે અહીંથી એક વોક જેવો રાખતા અહીં છીએ અને લોકો એને બ્લાઇન્ડ પ્રત્યે એને જાગૃતિ આવે, સહાનુભૂતિ આવે એના માટે કરીને એક વોક રાખતા અહીં છીએ, જેમાં દરેક બ્લાઇન્ડ પોતાની સ્ટીક સાથે આવતા હોય છે. અને રાષ્ટ્રીય અંધજન મંડળ અમારો આ વર્ક દર વખતે કરતા હોય છે. બ્લાઇન્ડ લોકો આજ લગભગ 20 જેવા છે. અમને ટ્રાફિક પોલીસનો બી બહુ સારો સાથ સહકાર મળતો હોય છે દર વખતે. મારું નામ ગૌસ્વામી ભીમકર શંભુકર છે. આજે અમારો વિશ્વ વિકલાંગ દિવસ વ્હાઇટ કેન ડે છે, એ નિમિત્તે અમારી સંસ્થા રાષ્ટ્રીય અંજન મંડળે બધાએ અંધ મિત્રોને સ્ટીક આપી છે. એ સ્ટીક અમારા માટે બહુ ઉપયોગી છે. સ્ટીક થકી અમે ચાલી શકીએ છીએ, કોઈ અવરોધ આવે તો અમને ખબર પડે છે. તદુપરાંત વાહનવાળા વ્યક્તિને ખબર પડે છે કે આ નેત્રહીન વ્યક્તિ છે એટલે વાહન પોતે થોભાવી દે છે, અથવા અમુક માણસો મદદ પણ અમને કરે છે, બાઇક ઉપર બેસાડી જાય છે કે કારમાં પણ બેસાડીને લઈ જાય છે. સ્ટીક છે એ અમારા માટે બહુ જરૂરી અંગ છે, એક અમારો અંગ કહીએ તો પણ ખોટું નથી. ને સ્ટીક થકી લોકો અમને બહુ માન આપે છે, સન્માન આપે છે, અને સ્ટીક અમારી એક સુરક્ષા પૂરી પાડે છે. પોલીસ દ્વારા અમને બહુ સપોર્ટ સરસ મળી રહ્યો છે. પોલીસ અમને બહુ મદદ કરે છે. જ્યારે દાખલા તરીકે જ્યુબિલી ગ્રાઉન્ડ 4 રસ્તા ઉપર આવીએ છીએ ત્યારે ઘણીવાર પોલીસ અમને ક્રોસ કરાવે છે હાથ પકડીને. ગોધરા પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. ગોધરા પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા ધોરણ 6 થી 8ના બાળકોને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને નોટબુકના દાતા અશ્વિનભાઈ ચંદન, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અને સંકલનકર્તા અરવિંદભાઈ જોશી, ગોધરા જૈન મહાજનના મંત્રી ધીરેનભાઈ ગાલા, સ્થાનિક અગ્રણી હાજી મહંમદભાઈ સીધી અને વિનોદભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ પ્રાર્થના અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સૌની શાબ્દિક આવકાર શાળાના શિક્ષિકા બહેન ટિમ્પલબેન સોનેગ્રાએ આપ્યો હતો. મંચસ્થ મહેમાનો શાળા વતી આવકાર સન્માન આપવામાં આવ્યું હતું. શાળાના તમામ બાળકોને દાતા અશ્વિનભાઈ પંડ્યાના વરદ હસ્તે 600 નોટબુક વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાતા અશ્વિનભાઈ ચંદને જણાવ્યું હતું કે આ માદરે વતન પ્રત્યેની અમારી ફરજ છે. શિક્ષણથી સમાજની તસવીર તાશીર બદલી શકાય છે. તેમણે બાળકોને મોટા થઈને પદ અને પ્રતિષ્ઠા આવે ત્યારે સમાજને ઉપયોગી થવા શીખ આપી હતી. અશ્વિનભાઈએ ભવિષ્યમાં શિક્ષણ માટે શાળાને ઉપયોગી થવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુંબઈથી ગોધરા જૈન મહાજનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતાએ અશ્વિનભાઈ ચંદનનો આભાર માનીને શાળાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે અરવિંદભાઈ જોશી, ધીરેનભાઈ ગાલા,
હાજી મહંમદભાઈ સિદ્ધિ અને વિનોદભાઈ પંડ્યાએ દાતાની દિલેરીની પ્રશંસા કરીને વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે તેવી લાગણી વ્યક્ત કરીને દાતા પરિવારનો આભાર માન્યો હતો. શાળાના બાળકોએ થેન્ક્સ લેટરની દાતાનો આભાર માનીને ખુશી વ્યક્ત કરી હતી. શ્રી ગોધરા પ્રાથમિક શાળા અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં સન્માનપત્ર અર્પણ કરીને દાતાને સન્માનવામાં આવ્યા હતા. શાળા વતી દાતા અશ્વિનભાઈ ચંદનને આભારપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. સન્માનપત્રનું વાંચન ગિરીશભાઈ પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આભારવિધિ અભિષેકભાઈ ત્રિવેદી અને સંચાલન સતારભાઈ મારાએ કર્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. ઉમિયા સનાતન મિત્ર મંડળ નખત્રાણા દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું. જન ઉમિયા સનાતન મિત્ર મંડળ આયોજિત પ્રથમ નવરાત્રી મહોત્સવ નિમિત્તે પાટીદાર બોર્ડિંગ નખત્રાણા મધ્યે આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં ભારતીય સંસ્કૃતિની વેશભૂષા તથા ભારતીય નારી પરિધાન ફરજિયાત કરવામાં આવેલ તથા સમગ્ર દેશમાં દુનિયામાં કોરોના રૂપી રાક્ષસનો નાશ થાય તેવી સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અરવિંદભાઈ રૂડાણી તથા જગદીશભાઈ વાડિયા, શાંતિલાલ મુખી, જગદીશ રૂડાણી, રજનીકાંત દિવાણી, જિજ્ઞેશ રૂડાણી, નયના પોકાર, ભાવનાબેન ભીમાણી, ચંચલબેન વગેરે મહેનત કરી રહ્યા છે. સમગ્ર આયોજન શંકરભાઈ ભીમાણીના નેજા હેઠળ પાર પાડવામાં આવેલ છે. સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા, કચ્છ. શંકરલાલ બાબુલાલ ભીમાણી, શ્રી ઉમિયા સનાતન મિત્ર મંડળ આયોજન સમિતિ. આજે ઉમિયા સનાતન મિત્ર મંડળના પ્રથમ નવરાત્રી મહોત્સવ ઉજવ્યો. સૌ પરિવારના સાથ સહકારથી ઉજવ્યો છે. માં આશાપુરાને આપણે પ્રાર્થના કરીએ કે આ દેશની અંદર જે કોરોના રૂપી રાક્ષસ છે એ આ નવરાત્રીમાં એવો આપણે સંકલ્પ લીધો છે કે દેશ દુનિયાની અંદર આ કોરોના આપણી જડમૂળથી જાય અને આ સૌના સહકારથી આ કાર્યક્રમ સરસ રીતે પાર પાડી રહ્યા છીએ. વડીલો, માતાઓ, અમારા શ્રી ઉમિયા સનાતન મિત્ર મંડળના તમામ પરિવારજનોનો ખૂબ જ ફાળાથી આ કાર્યક્રમ સરસ થઈ રહ્યો છે. ધન્યવાદ. મારું નામ રીટા રામાણી. અહીંયા કને 2 વર્ષથી કોરોના હતો અને હવે પછી નવરાત્રિના પ્રોગ્રામમાં અમને બહુ જ મજા આવી, બહુ જ ગમે, બધાને ખૂબ રમવાની મજા પડી. હજી પણ સારા સારા પ્રોગ્રામ થાય અમે એવું ઈચ્છીએ છીએ. અમારી ગરબી બધે જગ્યાએ એવું જ અમે જાણી. મારું નામ ચંચલ હિતેશ છાભૈયા. આજે અમે 9 દિવસ ત્યાં રમીએ છીએ. બહુ મજા આવે છે, આનંદ થાય છે. બધી સમાજના ભેગા થયા છીએ, બહુ મજા આવે છે. થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. નયના પોકાર, નખત્રાણા, પાટીદાર સનાતન મિત્ર મંડળ. અમારે આ 58 ગામની એક રચના બની છે સમાજની, અને એની અંદર અમે 950 જણ સંખ્યા સભ્ય સંખ્યા છે. એમાં માં દુર્ગાના આશીર્વાદથી અમે આજે એક જ પ્રાંગણમાં અમે બધા આ મોટો સર્વ પ્રોગ્રામ ઉજવી શક્યા છીએ. એ માના આશીર્વાદ હતા ત્યારે જ આ શક્ય બન્યું છે. ધન્યવાદ. માધાપરના આશ અધ્યયન કેન્દ્ર પર 100 દીકરીઓનું પૂજન નવરાત્રી દરમિયાન સાધકો દ્વારા અનુષ્ઠાન અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. માધાપરના આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે નવરાત્રી દરમિયાન સાધકો દ્વારા સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીના અધ્યક્ષ સ્થાને નોરતામાં અનુષ્ઠાન અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. નવરાત્રી દરમિયાન ઓમ રીમ દુમ દુર્ગાય નમઃના બીજ મંત્ર સાથે સાધકો દ્વારા 1,00,000 મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. અને આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિના ભાગરૂપે 10 વર્ષથી નાની બાલિકાઓનું, કે જે સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે, તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. દીકરીઓના પગ ધોયા બાદ તેમનું પૂજન કરીને ઉપહાર આપવામાં આવ્યો હતો. આશ્રમ ખાતે નવરાત્રીની પૂર્ણાહુતિના ભાગરૂપે 100 જેટલી 10 વર્ષથી નાની ઉંમરની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીકરીઓના પગ ધોવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને કંકુચોકાથી વધાવવામાં આવ્યું હતું. કન્યાઓનું પૂજન કર્યા બાદ દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું અને તેમને વિશેષ ઉપહાર આપવામાં આવ્યા હતા. સ્ત્રીઓ હંમેશા સન્માનને યોગ્ય છે અને તેમને હંમેશા માના સ્વરૂપે જોવી જોઈએ. આ અનુષ્ઠાન દરમિયાન 12 મહિનાની શક્તિ મળતી હોય છે અને શારીરિક અને માનસિક રીતે શાંતિ પણ મળે છે. આમ તો ઘરકામમાં ખૂબ વ્યસ્ત રહેતા હોઈએ, પરંતુ નવરાત્રી દરમિયાન આશ્રમમાં અનુષ્ઠાન કરવા માટે આવતા હોય છે અને ખૂબ સારી અનુભૂતિ થાય છે. ત્યારે આ બાલિકાઓનું પૂજન કરીને એવો અનુભવ થાય છે કે માતાજીનું સાક્ષાત પૂજન કર્યું છે તેવું સાધકોએ જણાવ્યું હતું. સ્ટોરી બાય હિતેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. કે આખા વિશ્વમાં અતિ પ્રાચીન એવો આપણો સનાતન વૈદિક ધર્મ,
એની અંદર ચાર નવરાત્રીનું અનુષ્ઠાન કરવાનો સંકલ્પ આપણા ઋષિ મુનિએ આપણને સોંપ્યો છે, જેમાં સૌથી વધુ મહત્વની આ જે નોરતા અત્યારનો છે, આજે નવમો દિવસ છે નોરતાનો, એ નોરતાની પૂર્ણાહુતિ છે. અને આશ્રમની અંદર દુર્ગાનો મંત્ર છે, ઓમ રીમ દુમ દુર્ગાય નમઃ, બીજ મંત્ર સાથે એના અમે 1,00,000 મંત્રનું અમે અહીંયા અનુષ્ઠાન કર્યું અને ઘણા બધા સાધકો એનો લાભ લીધો. અને અત્યારે આ આખા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સ્વરૂપે આ એક તમને એક વસ્તુ સમજાવું કે સનાતન ધર્મ શું છે. નાની બાલિકાઓ કે જેની ઉંમર 10 વર્ષથી નાની છે, એ 100 છોકરીઓને અમે બોલાવીએ છીએ, બાલિકાઓને, જેને કુમારી પૂજન કહેવામાં આવે છે. એનો પગ ધોઈએ, એને તિલક કરીએ, એને હાર પહેરાવીએ, એને રિસ્પેક્ટફુલી અમે એને ભોજન કરાવીએ છીએ. અને ભોજન કરાવ્યા પછી એને મનગમતી વસ્તુઓની ભેટથી એના મનને પ્રસન્ન કરીએ છીએ. તો આપણને ખબર પડે કે આ વિશ્વની અંદર એકમાત્ર હિન્દુ ધર્મ છે જે સ્ત્રીને એક માતાની ભૂમિકામાં જોવે છે. અને એવી માતા કે માત્ર જન્મ આપનારી નહીં, સમગ્ર વિશ્વની જે માતા છે, આજે અમે લોકો એ ભાવ સાથે જમાડીએ છીએ કે જેની ઉપાસના અમે 9 દિવસ કરી છે, એ જ માતાના સ્વરૂપે અમારા આશ્રમમાં બધી આ બાલિકાઓ આવી છે. તો આના પરથી ખબર પડે કે આ એક એવો ધર્મ છે, એક એવો મેસેજ આપે છે વિશ્વને કે સ્ત્રીઓ પ્રત્યે કયા પ્રકારની દ્રષ્ટિથી આપણે જોવું જોઈએ. આટલું માન સન્માન જો આપવામાં આવશે તો શાસ્ત્રમાં એવું કે યત્ર નારીયસ્તુ રમંત તત્ર રમંતે દેવતાઃ, જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં જ દેવતાઓની કૃપાનો વાસ થાય છે. તો આ સિદ્ધાંત મુજબ અમે આ રીતે આ અનુષ્ઠાનો કરીએ છીએ અને આશીર્વાદનો લાભ લઈએ છીએ. નવરાત્રિની સાધના અનુષ્ઠાન આપણા ઋષિ પરંપરા મુજબ વર્ષોથી આપણે કરીએ છીએ. એનું ઉદાહરણ તો શ્રેષ્ઠ ઉદાહરણ કહેવા જાઉં તો આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અનુષ્ઠાન નવરાત્રિ દરમિયાન કરે છે. અને આપણે વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે નવરાત્રિના અનુષ્ઠાન કરવાથી શું ફાયદો થાય છે અને શું શક્તિ મળે છે. માં જોગમૈયા માં જોગદંબા જ્યારે આપણી સાથે હોય અને એ શક્તિ જો મળતી હોય તો આપણે વિશ્વ સમક્ષ આપણે શ્રેષ્ઠ પીએમ તરીકેનું ઉદાહરણ લઈએ તો એ કાફી છે. સાધના કરવામાં આવે છે 2 ઋતુની વચ્ચેની જે સાધના છે અને બાલિકાઓ પૂજન કરવામાં આવે છે. માં જગદંબાની સાધનાથી જે શક્તિ મળે છે તે આપણે આખા લાઈફમાં કામ આવે છે. આપણી જિંદગીના કેટલા પ્રોબ્લેમ હોય છે આજે તો જ્યાં જો ત્યાં આપણે પ્રોબ્લેમ જોવા મળે છે. માનસિક શારીરિક તકલીફો છે. લોકડાઉન હમણાં જે આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એ દરમિયાન જો આપણે શક્તિ એક પૂરી પાડે તો ઈશ્વર શક્તિ જ પૂરી પાડે છે. અને તેમાં જો માં જગદંબાની શક્તિ આપણે સાથે મળતી હોય તો આપણા કેટલા કષ્ટો આપણે નિવારી શકીએ છીએ. એની શક્તિ જ આપણે મદદરૂપ થાય છે. બીજું અત્યારે જોવા જઈએ તો અત્યારે આ કાળમાં કોઈ મદદરૂપ નથી થતું. આ સંધિકાળ ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુનો સંધિકાળ કહેવાય. એ જે સાધના કરીએ છીએ એ સાધના અતિ મહત્વની હોય છે. આ સંધિકાળ દરમિયાન આપણે ઘણું પામીએ છીએ અને એ આપણે લાઈફ જિંદગીમાં ઘણું આગળ આવવા માટે મહત્વનું છે. બાલિકાઓનું પૂજન તો આપણે ઘણા સમયથી ઋષિઓ કે પરંપરા મુજબ છે કે બાલિકાનું પૂજન એક સાક્ષાત દેવીનું પૂજન છે. સાક્ષાત જોગમૈયા 64 જોગણી જો આપણી અહીંયા રખોપો કરતી હોય તો આ તો આપણે 100 જોગણીઓને અત્યારે જમાડીએ છીએ. એ જો આપણે સર્વનું રખોપો કરશે અને એ માં આપણે શક્તિ દેશે અને એના થકી જ આપણે ઉદ્ધાર થાય છે. એટલે એ જરૂરી છે અત્યારે. અને આ સમય દરમિયાન સ્ત્રી શક્તિનું પૂજન કરવું જરૂરી છે. સીતા ગીતાની સંસ્કૃતિ, આ સંસ્કૃતિ છે અસ્મિતાની, જે આપણે પૂજન કરવું આપણું જરૂરી છે. અને એના એ પૂજન થકી જ આપણે સર્વને સંદેશો પહોંચાડી શકીએ છીએ કે એ પૂજન કરશું તો આપણે બધાને માતા સ્વરૂપ જોશું. જે અત્યારે અનિષ્ઠો આપણે જોઈએ છીએ, એ અનિષ્ઠો થોડો ઓછો થાય આપણે એમ માનીને પણ બધાને સમક્ષ આપણે એ કહીએ કે ના, સ્ત્રી શક્તિનું પૂજન કરવું જોઈએ, બાલિકાનું પૂજન કરવું જોઈએ. માતાજીના નામ સાથે સોશિયલ મીડિયામાં બીભત્સ નાચનો વિડીયો વાયરલ કરાતા અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા સભાએ વિરોધ નોંધાવ્યો. અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા કે ગુજરાત અધ્યક્ષ દીપાલી ગઢવી કા સભી ચારણ બંધુઓ કો જય માતાજી, જય સોનક, જય મોગલ. આજ બડે દુઃખ કે સાથ મુજે કહેના પડ રહા હૈ કે આજ મેને યુટ્યુબ પે રાહુલ વૈદ્ય જો સિંગર હૈ ઉનકા એક અભદ્ર સા વિડીયો દેખા, ગરબે કી રાત કરકે ઉનકા એક આલ્બમ હૈ. और उसमें उन्होंने माँ मोगल का नाम यूज़ किया है. माँ मोगल का एक गरबा है जिसका यूज़ किया है और उसके साथ उन्होंने बहुत ही अभद्र अश्लील डांस किया है एक महिला जो एक्ट्रेस है उनके साथ. ये उनका निजी मामला है, वो चाहे अपनी पब्लिसिटी के लिए कुछ भी करें, पर उसमें हमारी माँ मोगल का नाम नहीं आना चाहिए. और क्या आप सभी को क्या लगता है कि माँ मोगल का नाम उन लोगों को यूज़ करना चाहिए अपनी पब्लिसिटी के लिए?
नहीं ना, उनको पता ही नहीं है कि माँ सोनल माँ मोगल हमारी माता जी कौन है। तो जिनके बारे में पता ही नहीं है, उनके बस सिर्फ अपने निजी महत्व के लिए उनका नाम यूज़ करना ये कतई सही नहीं है, और इसका मैं ज़ोर शोर से विरोध करती हूँ। और सभी चारण बंधुओं से निवेदन है कि आप भी विरोध करिए इस बात का, और ये इस तरह से माँ मोगल का नाम हम यूज़ करने नहीं दे सकते किसी को भी। और उसके साथ साथ दूसरी बात मैं ये कहना चाहूँगी कि ये जो ऐसे नवरात्रि के नाम पे ये जो ऐसे अभद्र अश्लील जो वीडियोस बन रहे हैं, एल्बम बन रहे हैं जो, तो क्या हमारी आने वाली पीढ़ी को हमें ये संस्कार देने हैं, ये सिखाना है? क्योंकि ये जो वीडियोस यूट्यूब वगैरह पे चलते हैं उसकी वजह से हमारी आने वाली पीढ़ियाँ आज से 10-15 साल के बाद वो यही सब देखेंगे, और उनके लिए नवरात्रि का महत्व बस यही रह जाएगा, नाचना गाना। माँ आदिशक्ति की आराधना का पर्व है नवरात्रि, पर उसके पूरे मायने ही चेंज कर दिए हैं, बदल दिए हैं उसके मायने ही ये बॉलीवुड ने। पर हम ऐसा होने से हमें रोकना पड़ेगा, तभी जाके हम हमारी आने वाली पीढ़ियों को हम आदिशक्ति की आराधना का महत्व समझा पाएंगे, नवरात्रि का महत्व समझा पाएंगे, और उनको बता पाएंगे कि हम चारण कौन हैं, और हमारे चारण कुल में ही माताजियों ने जन्म लिया है, उसका भी एक महत्व है। और नवरात्रि तो हमारी हम चारण समाज आई के आराधना करते हैं, उपासक हैं हमारा पूरा समाज, तो हमें इसका महत्व पता ही है, पर उसके साथ साथ हमें दुनिया को भी बताना है कि इसका महत्व क्या है। और माँ मोगल किसी की पब्लिसिटी का जरिया नहीं हो सकती, मुझे एतराज़ है, और मैं सभी बंधुओं को बोलना चाहूँगी कि इस मुहिम में सभी एकजुट होकर इसका विरोध करें, और मोगल के नाम को इस तरह से यूज़ ना होने दें, तो इसका विरोध सभी मिलकर करते हैं। डीजल ना भाव में बढ़का थी मुसाफरी मोगी, ट्रांसपोर्टरों पण करे भाव वधारो। कच्छ सहित राज्य में छेला एक सप्ताह थी पेट्रोल अने डीजल ना भाव में थई रहेला वधाराना पगले सामान्य माणसनी कमर तूटी गई छे। तो बीजी तरफ सतत वधी रहेला भावोना कारणे ट्रावेल्सोना भाड़ामां 20-25% वधारो करवामां आव्यो छे, तेनी साथे ट्रांसपोर्ट उद्योग ने मोटो फटको पड़ी रह्यो छे। कोरोनानी बीजी लहेर बाद तमाम औद्योगिक एकमो तथा पर्यटन स्थळो खुलतानी साथे चहलपहल वधी गई छे, तथा तहेवारोनी सीजनमां पण लोकोए पर्यटन स्थळोनी मुलाकात लीधी हती। पण हवे पेट्रोल डीझलमां थई रहेला भाड़ा वधाराना पगले परिवहन क्षेत्र मोंघू थई रह्यु छे। आ અંગેની વિગતો મુજબ કોરોના કાળ બાદ તમામ ઔદ્યોગિક એકમો ખુલ્યા બાદ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ ધીમે ધીમે માંડપાટા ઉપર આવી રહ્યું છે, પરંતુ પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલમાં આશરે 2 રૂપિયા અને ડીઝલમાં આશરે 3 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે ટ્રાવેલ્સના ભાડામાં 20-25% વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે મુસાફરી કરવી વધારે મોંઘી બનશે। લાંબા અંતરની ટ્રાવેલ્સો ઉપરાંત લોકલ રૂટોમાં દોડતા તુફાન જીપ છકડા ચાલકોએ પણ ભાડામાં અસહ્ય વધારો છેંકી દીધો છે। આ અંગે લોકલ રૂટોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે અગાઉ ખાનગી વાહનોમાં મિનિમમ ભાડું ₹10 લેવાતું હતું, પરંતુ કોરોના ગાઈડલાઈન વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના ભાગરૂપે ઓછા પેસેન્જરો વાહનોમાં બેસાડવામાં આવતા હતા, જેના કારણે મુસાફરો પાસેથી ડબલ ભાડું લેવાતું હતું। હવે કોરોનાના નિયંત્રણો તો હળવા થઈ ગયા છે, પણ ભાડામાં ઘટાડો કરાયો નથી। ખાનગી વાહન સંચાલકોએ આ અંગે ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થયાનું કારણ ધરી રહ્યા છે। હવે મિનિમમ છકડા ભાડું પણ ₹20 લેવામાં આવે છે, તો જે રૂટમાં એસટીની બસ ટિકિટ ₹20 જેટલી હોય છે ત્યાં ખાનગી વાહન ચાલકો ₹30-40 વસૂલી રહ્યા છે, જેથી મુસાફરોના ખિસ્સા પર ભારણ વધ્યું છે। બીજી તરફ એસટી બસોના રૂટોનું અનિયમિત સંચાલન ખાનગી વાહન સંચાલકોને બળ પૂરું પાડી રહ્યું છે, જેથી મુસાફરો લૂંટાઈ રહ્યા હોવા છતાં મજબૂરીવશ ખાનગી વાહનોમાં અવરજવર કરવી પડે છે। તો બીજી તરફ છાસવારે ડીઝલના વધતા ભાવોમાં ટ્રાન્સપોર્ટ માટે મુશ્કેલીનો ત્રી રહ્યો છે। અધૂરામાં પૂરું હવે તહેવાર પહેલાં જ ડીઝલના ભાવોમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરવો કે કેમ તે પ્રશ્નો ઉઠી રહ્યા છે। ડીઝલમાં સતત ભાવ વધારાના કારણે જૂના ભાવે ટ્રકો મોકલવી પણ ટ્રાન્સપોર્ટરોને પણ પોષાય તેમ નથી। ટોલનાકાનો ટોટિંગ ટેક્સ પણ ભારણ વધારી રહ્યો છે। થોડા સમય પહેલાં ટ્રાન્સપોર્ટરોએ ભાડા 10-12% વધારો કર્યો હતો અને હવે બીજી વખત પણ વધારો કર્યો છે। ઇલેક્ટ્રોથર્મ નવરાત્રિ મહોત્સવમાં અલગ અલગ રાજ્યના રાસ નૃત્યો રજૂ કરાયા। ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ સામખિયાળી દ્વારા કંપની પ્રાંગણમાં તારીખ 12-10-2021 થી તારીખ 14-10-2021 એમ 3 દિવસનું મેગા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે વિવિધતામાં એકતા દર્શાવતા અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્ય
રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતનો કાઠિયાવાડી રાસ, રાજસ્થાનનો ઘુમર રાસ, ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પર રહેતા આદિવાસી ભાઈઓ તથા બહેનોએ ટીમલી રાસ જેવા નૃત્યો રજૂ કર્યા હતા અને બીજા દિવસે પારંપરિક ગીતો અને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે ગિટાર, કીબોર્ડ વગાડવાની તેમજ સિંગિંગ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી અને ત્રીજા દિવસે પારંપરિક ડ્રેસમાં ફેમિલી સાથે મેગા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના અંતિમ ચરણમાં ભાગ લીધેલ દરેક સ્પર્ધકને કંપની દ્વારા વિવિધ ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે માં આશાપુરા ન્યૂઝ લાઇવ દ્વારા સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ માં ન્યૂઝ લાઇવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. પ્રોગ્રામના અંતિમ ચરણમાં ભાગ લીધેલ દરેક સ્પર્ધકને કંપની દ્વારા વિવિધ ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ કંપનીના એક્સક્લુઝિવ ડાયરેક્ટર શ્રી શાંતનુકુમાર નાથ અને એચઆર હેડ જયવીરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત કંપનીના વિવિધ પ્લાન ગૌરંગ રાઉત, પીએસ નારાયણ અને અશ્વિની મિશ્રાએ હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એચઆર ડિપાર્ટમેન્ટ ટીમ કરણ ઠક્કર, આશીષદાન ગઢવી, શાંતનુ પાંડે, સુબ્રત સાહુ, દેવ્યાની સોની, ભૂપેશ જોશી, નીતેશ રાય, રીમઝીમ ગુપ્તા, રવિરાજસિંહ જાડેજા, દીપક રેથલિયા, પ્રખર વિકાસ, રાજેન્દ્રસિંહ જાડેજા, કાલુ, અનિલ, પિયુષ, મહિપતસિંહ, મનજી વગેરે કરી પ્રોગ્રામને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્ટોરી બાય વિનોદ સાધુ સાથે હરેશ જોગી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ, કચ્છ. That is most important. When they are happy, I am happy because I am united of this. So I am just like their family member or head. So when I see their smiling and enjoyment, I also get extremely happy. Sir, jo singer hai, Madam Simo. He is outstanding. She is outstanding. Not only outstanding, the energy. I think more than 3 hours, both of them, the other one. Same spirit, same voice, same energy, I have never seen. Usually if you see other singer, 1-2 songs, then they take the gap, then another 2-3 songs, but continuously 3.5 hours Thank you, sir. Non-stop, this is really outstanding. I told her, how she is so energetic. હા, અમારો આમ કાર્યક્રમ 3 દિવસનો હતો અને એમાં 2 દિવસ તો આપણે જતા રહ્યા હતા, પણ છતાં લેબર મીન્સ ઉપરથી લઈને નીચેના કામદારો માટે બી આપણે એના પરિવાર અને એમના બાળકો માટે એક એન્જોયમેન્ટ મળી રહે એના માટે થઈને એક નવરાત્રિનું આયોજન કર્યું હતું, જે આપ જોઈ શકો છો કે બહુ સારી રીતે સફળ થયું છે. સૌથી પહેલાં તો હું અહીંયા જેટલી પણ ઇન્ડસ્ટ્રીઓ છે ને એમના બધાને એક રિક્વેસ્ટ કરવા માગીશ, કારણ કે આજે સ્પેશિયલી મને કોઈ પૂછે ને તો આ 2 વર્ષથી જે અમે આર્ટિસ્ટો બધા ઘરે હતા, તો ઘણા બધા લોકો છે ને સાયકોલોજીકલ જેને કહીને સ્ટ્રેસમાં હતા કે ડિપ્રેશનમાં હતા. આ કોરોના કાળ પછી જે અત્યારે આ વખતે હું પોતે જ સાચી વસ્તુ કહું તો મને આટલી બધી સારું ક્રાઉડ અને જગ્યા જોઈને અને એટલી મજા આવી કે બધી ઇન્ડસ્ટ્રીની અંદર આવી રીતે કંઈક, અને સૌથી વધારે તમારા લોકો માટે. આજે તમે લોકો જે આ ઈટી કંપનીની અંદર પ્રેસની સાથે સાથે પત્રકારો છો કે વિડીયોગ્રાફર્સ છો, જે પોતાનું સમજીને એ લોકોએ તમને કંઈક આપ્યું તો હશે ને. માણસને માન મળે જ્યારે અથવા તો પ્રેમ મળે તો જ પત્રકારો હોય કે વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર્સ બધા અહીંયા એન્જોય કર્યું. અને હું ખરેખર એમ કહીશ કે સર, આપને જો લેબર્સ કે લીએ જો આજ કે લીએ જો એન્જોયમેન્ટ જો કિયા ના, જો હમ લોગો કો શોર્ટ ટાઈમ મેં બુલાયા, હમસે જિતના હો સકતા થા હમને કિયા, ઇસસે ભી બેટર કરેંગે. લેકિન મેં ચાહુંગી કે યે જો સારે વર્કર્સ હૈ ના, દિલ સે આપ લોગો કો બહોત જ્યાદા દુઆએ દેંગે, ક્યુંકિ ઉન લોગો કે પાસ ઓર કોઈ જરિયા હી નહીં હોતા હૈ ખુશ હોને કે લિયે. ઓર સબસે જ્યાદા મુજે આપકી સિક્યોરિટી બહોત અચ્છી લગી, સચ મેં. વરના કોઈ ના કોઈ પ્રોગ્રામ મેં કુછ ના કુછ હોતા હૈ, લેકિન યહાં જો એક માહોલ મિલા, થેન્ક યુ વેરી મચ. એન્ડ સ્પેશિયલી સૌથી પહેલાં તો હું એક આ જે ઈડી પરિવાર છે એમને થેન્ક યુ કહીશ, અને એનાથી પણ ઉપર કે આજે સરસ મજાનું આયોજન થયું કચ્છની અંદર આટલા મોટા પાયે. પહેલાં આયોજન થતા હતા પણ ધીરે ધીરે બધું સુસુપ્ત થવા માંડી ગયું છે. અને ખાસ કરીને મને સૌથી વધારે મજા એટલા માટે આવી કે જે લેબર વર્ક છે એ લોકોને ક્યારે બી આટલું બધું એન્જોય કરવા મળતું નથી. અને મને સૌથી વધારે એટલા માટે અહીંયા ગમ્યું કે નવરાત્રિમાં એક જ જગ્યાએ અમે 10 દિવસ સુધી બુક હોઈએ, એટલે અમે પબ્લિકની વચ્ચે ક્યારેય બી પરફોર્મ નથી કરી શકતા. એનાથી બી ઉપર કે જે સામાન્ય પરિવાર પોતાના ઘર બહાર મૂકીને અહીંયા બેઠા હોય, એક સિક્યોર આપણે કહીએ ને કે સુરક્ષિત એરિયાની અંદર આટલું સરસ મજાનું આયોજન થયું, એક
એરિયાની નવરાત્રી જ કહીએ, એટલે ઈટી પરિવારે જે કર્યું ને એના માટે તો આઉટસ્ટેન્ડિંગ, માઇન્ડ બ્લોઈંગ, મને બહુ જ ગમ્યું. આજે સૌથી પહેલી વસ્તુ તો મને થોડી વસ્તુ જાણવા મળી કે કોરોના કાળ દરમિયાનમાં સેવા ઘણા બધા લોકોએ કરી છે, મને જેટલું જાણવા મળ્યું છે મુજબ. પણ ઈટી પરિવારે જે એક ઓક્સિજનના સિલિન્ડર્સ બધાને પ્રોવાઈડ કર્યા, સેવા એવી હોવી જોઈએ કે જમણા હાથે કરે અને ડાબા હાથને ખ્યાલ ના આવે, એને કહેવાય સેવા. આપણે નાની નાની વસ્તુઓ દાનમાં દઈએ અને બધાને બતાવીએ એના કરતાં એ લોકો જે સાયલેન્ટ મૂડમાં સિલિન્ડર જે પ્રોવાઈડ કર્યા છે, મને જે જાણવા મળ્યું ઓક્સિજન સિલિન્ડર માટે થઈને, એમાં એ લોકોએ જે સેવા આપીને એના માટે હેટ્સ ઓફ. કારણ કે સામાન્ય પરિવારને ન તા બેડ મળતા, ન તા એમને ઓક્સિજન કહેવાય એવા બેડો મળતા હતા, એ ટાઈમે એ લોકોએ જે સેવા આપીને એના માટે આપણે બધાએ ખરેખર આભારી રહેવું જોઈએ. મેરા તો ફર્સ્ટ ટાઈમ યહાં ગુજરાત મેં, લેકિન હમ ભી કભી નહીં સોચા થા કે હમ લોગ એસે અરેન્જ કર સકતે. એ ભી નહીં, પહેલે હમ લોગ જો બાત કરા થા, હમસે તો કોઈ આદમી આયેગા નહીં આયેગા, હમ ભી ઇતને ઇન્ટરેસ્ટ નહીં લિયા થા. જબ હમ લોગ સેવન્થ ડે મેં, સપ્તમ મેં જબ દેખા કે દેર ઇઝ હ્યુજ ગેધરિંગ, દેન હમ લોગ ભી થા ઇન્ટરેસ્ટ લગા, હા લોટ ઓફ પીપલ આર ઇન્ટરેસ્ટેડ ટુ કમ એન્ડ સી. દેન એ અષ્ટમી એન્ડ નવમી, ઇસીલી આઈ થિંક યેસ્ટરડે વી કોન્ટેક્ટેડ હર, સો ઇસીલી ગુડ અરેન્જ. આઈ થિંક નેક્સ્ટ ટાઈમ વી કેન ડૂ બેટર, કે હમ મેરા હી ફર્સ્ટ એક્સપિરિયન્સ હૈ, હમ ભી સોચ નહીં સોચા થા કોઈ ઇતને ગેધરિંગ હોગા. એન્ડ મોસ્ટ ઓફ દિસ એવરીબડી રિયલી એન્જોયડ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વેન દે આર હેપી આઈ એમ હેપી, બિકોઝ આઈ એમ યુનિટેડ ઓફ દિસ, આઈ એમ જસ્ટ લાઈક દેર ફેમિલી મેમ્બર ઓર રિહેડ. હું વર્ષોથી ભુજની રહેવાસી છું અને અવધીશ બ્રાહ્મણ છું. ઘણા વર્ષોથી ઘણી બધી જગ્યાએ એક જ જગ્યાએ ફિક્સ 10-12-15 વર્ષ એવી રીતે, મતલબ કન્ટિન્યુ એક જ જગ્યાએ કામ કરું, માન મળે એટલા માટે, ઓફકોર્સ પૈસા માટે બી. પણ સૌથી વધારે એ કે મારો કદાચ કોન્ટેક કરવો હોય તો જેમણે મને અહીંયા બોલાયા છે એની સાથે પણ કરી શકશો. એના સિવાય તમે યુટ્યુબમાં મારા વિડીયોઝ બી જોઈ શકશો. અને બીજી એક વસ્તુ કે તમે મારા માટે થઈને આજે બહુ જ સારામાં સારું કામ કર્યું છે. બનતી કોશિશ અમને લોકોને આર્ટિસ્ટોને કોઈ દિવસ ક્યારેય ન્યૂઝ, પ્રેસ કે કોઈની સામે આવા જ નથી મળતું. તમે અમને લોકોએ બધાની સામે લઈ આવ્યા ને, એના માટે બી હું થેન્ક યુ જ કહીશ. અમારા વિશે બહુ ઓછા વ્યક્તિઓને જાણવા મળતું હોય છે. અમે સ્ટેજ પર પરફોર્મ કરીએ ને પછી તમે જતા રહ્યો, ફોટા પાડી લો, પણ અમને લોકોને ખરેખર પબ્લિકની સામે લાઈવ લઈ આવ્યા ને એના માટે બહુ થેન્ક યુ. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. દશેરા નિમિત્તે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી સૌરભસિંઘે જણાવ્યું હતું કે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. સ્ટોરી બાય રાજેશ લાડક, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. આજ આપ સબ જાણતે હૈ કે જૈસે વિજયદશમી હૈ, તો હર સાલ પોલીસ મેં યે ટ્રેડિશન હૈ કે વિજયદશમી કે દિન हमारे जो हथियार, जो शस्त्र वेपन्स होते हैं उनकी, और हमारे जो अश्व होते हैं हॉर्सेस, उनकी भी हम पूजा करते हैं. और ये हर साल का मनाया जाता है, ये जो हमारा ट्रेडिशन है. और पूजा हम हेडक्वार्टर में रखते हैं, इस बार भी ये पूजा हेडक्वार्टर में रखी गई. और हमने आज जो है, मैंने और मेरे साथी अधिकारियों ने और मेरे पुलिस के बाकी जवानों ने मिलकर हमने आज शस्त्र पूजा की है. और हमने प्रार्थना की है कि आने वाले साल में भी भगवान जो है पुलिस डिपार्टमेंट पे, और ख़ास करके जो शस्त्र हमारे लिए बहुत ज़रूरी होते हैं दुश्मनों को पराजय करने के लिए, तो वो शस्त्रों की हमने पूजा की है और प्रार्थना की है कि आने वाला साल हमारे लिए बहुत अच्छा रहे. हम अपने जिले के लोगों की सेवा कर रहे हैं और आगे और अच्छे से करते रहें, और लोगों को सुरक्षित रखने के लिए हमारी जो जिम्मेदारी है उसको हम एकदम अच्छे से निभाते रहें. રાજપૂત ક્ષત્રિય સમાજની આન બાન અને શાનનું પર્વ એટલે વિજયાદશમી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન કરાયું. રાજપૂતોની આન અને બાન અને શાનનું પર્વ એટલે વિજયાદશમી. આ વિજયાદશમીના પર્વે સૌ કચ્છીજનોને હું શુભકામનાઓ, હાર્દિક બધાઈ આપું છું. આજના આ માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના વિજયાદશમીના પર્વે ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ અને હાલના શાસક પક્ષના નેતા અને અમારા જ વિસ્તારના ધારાસભ્ય એવા વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી ભાઈના મોટા સુપુત્ર
એવા કુલદીપસિંહજીના વરદ હસ્તે આજે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. એમાં માંડવી તાલુકા અને માંડવી શહેરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને યુવાન મિત્રો આ કાર્યક્રમની અંદર જોડાયેલ. વિજયાદશમીનું પર્વ ત્રણ રીતે મૂલવવામાં આવે છે. એક તો આજના સપરમા દિવસે રાવણ ઉપર રામનો વિજય થયો એના કારણે આ વિજયાદશમીનો પ્રસંગ ઉજવવામાં આવે છે. બીજું, અનિષ્ટ જે તત્વો હતા એને માતાજીએ જે અસુરોનો જે સંહાર કર્યો આજ વિજયાદશમીના પર્વે માતાજીએ આ અનિષ્ટ તત્વોને જે અસુરો છે એના ઉપર સંહાર કરી વિજય મેળવ્યો એટલે વિજયાદશમી. અને આજના જ દિવસે જ્યારે પાંડવો અજ્ઞાતવાસની અંદર હતા જે શમી વૃક્ષ ઉપર પોતાના આયુધો હથિયાર કે શસ્ત્ર જે રાખવામાં આવેલા હતા એ શમી વૃક્ષ ઉપર એ આજના દિવસે એ કાળ પાંડવોના સમયથી રાજપૂત ક્ષત્રિય સમાજ શમી વૃક્ષનું પણ પૂજન કરે છે અને શસ્ત્રોનું પણ પૂજન કરે છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સલાયામાં મજલિસના આયોજનમાં જાહેરનામા ભંગ બદલ આયોજકો સામે ફરિયાદ નોંધાવાઈ. માંડવીના મોટા સલાયા ગામે મખદુમસા પીરની દરગાહે મહંમદ પૈગંબર સાહેબની જન્મ જયંતિની ઉજવણી સંદર્ભે મજલિસનું આયોજન કરી 1200-1500 માણસોને એકઠા કરી જાહેરનામાનો ભંગ કરવા સબબ આયોજક સામે ગુનો નોંધાયો છે. ગતરાત્રે મજલિસનું આયોજન કરાયું હતું. આયોજન અંગે મામલતદારની મંજૂરી લેવાઈ હતી, પરંતુ મંજૂરીમાં જે નિયમ શરતો રાખવામાં આવ્યા હતા તેનો ભંગ કરાયો હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. મામલતદારની મંજૂરી લેનાર સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના આગેવાન હસન જુસબ માંડવાણી વિરુદ્ધ માંડવી મરીન પોલીસે જાતે ફરિયાદી બની આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભુજની સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ ગુજારાયો. ભુજની સગીરા પર પડદરીમાં પડોશી યુવક દ્વારા દુષ્કર્મ ગુજારાયો હોવાની ગુજરાત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે. પડદરીમાં બહેન સાથે રહેતી મૂળ ભુજ પંથકની 16 વર્ષની સગીરાને તેના પાડોશમાં રહેતા 22 વર્ષના શખ્સે મોબાઈલ આપવાની લાલચ આપી 6 માસ દરમિયાન 3 વખત હવસનો શિકાર બનાવ્યાની પડદરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી પડદરી પોલીસે દીપક ધરમસિંહ સતુરા ઉંમરવર્ષ 22 સામે ગુનો દાખલ કરી તેને સકંજામાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ પડદરીમાં બહેન બનેવી સાથે છેલ્લા 7-1 વર્ષથી રહી અભ્યાસ કરતી મૂળ ભુજ પંથકની 16 વર્ષની કિશોરીનો પરિચય તેના જ વિસ્તારમાં પાડોશમાં રહેતા આરોપી દીપક સાથે થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતાં આરોપીએ કિશોરીને મોબાઈલ લઈ દેવાની લાલચ આપી કિશોરીને 6 માસ દરમિયાન 3-1 વખત હવસનો શિકાર બનાવી હતી. આ બનાવ બાદ ભોગ બનનાર કિશોરીએ પરિવારજનોને વાત કરતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પડદરી પોલીસે ભોગ બનનાર સગીરાને પિતાની ફરિયાદને આધારે દીપક સતુરાને સકંજામાં લીધો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.